થી મિત્રો પ્રકરણ બાર ઘાત અને ઘાતાંકમાં હવે આ વિડીયોમાં હું તમને ઋણપૂર્ણાંક ઘાતાંક વિશે સમજાવીશ હવે તમને આગળ ધનપૂર્ણાંક નો અર્થ સમજાવી દીધો બરાબર એટલે કિંમત કેવી રીતે મળતી હોય છે તે સમજાવી દીધું અને શૂન્ય પૂર્ણાંક ઘાતાંક હોય તો કિંમત કેટલી મળે તે પણ સમજાવી દીધું કે માની લો કે પાંચની બે ઘાતાંક હોય એટલે બે ઘાતાંકમાં બે છે ધન પૂર્ણાંક ઘાતાંક છે તો એની કિંમત પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ મળે બરાબર એટલે એનો અર્થ સમજાવ્યો અને એની કિંમત શોધતા શીખવાડી પણ માની લો ઘાતાંકમાં ઝીરો હોય તો પછી જવાબ એક આવે અને એનો અર્થ પણ મેં તમને સમજાવી દીધું બરાબર તો હવે જ્યારે પાંચની માઇનસ બે ઘાતક એટલે ઘાતકમાં ઋણ હોય તો તો એની કિંમત કેવી રીતે શોધાય એ તમે શીખશો તો એના માટે તમારે એવું નહીં વિચારવું કે પાંચની માઇનસ બે ઘાતક એટલે ઋણ પચીસ જવાબ આવે જવાબ ઋણમાં નથી આવતો ઘાતંકમાં ઋણ હોવાથી કિંમત ઋણમાં આવે એવું ના હોય તો આ માઇનસ પચીસ ખોટ સીધો જવાબ તો લખવા નથી પહેલાં તો ઘાતાક જે ઋણ છે તો ઘાતક ઋણને ઋણ રાખીને સીધી કિંમત તમને ના ફાવે તો ઘાતકને ધન કરવાની તો ઋણ ઘાતકને ધન ઘાતંક કરવા માટે શું કરવાનું કે જે અંશમાં રહેલી સંખ્યા હોય એને છેદમાં લઈ જાઓ એટલે પાંચની માઇનસ બે ઘાતાંક અંશમાં લખેલી છે તો એને છેદમાં લઈ ગયા અને અંશમાં પછી કંઈ ના વધે એટલે એક કરવાનું અને જે જેવું તમે અંશમાં રહેલા ઘાતને છેદમાં લઈ જાઓ તો એની ઘાતક ઋણ હોય એ ધન થઈ જાય અને જેવી ઘાતાંક ધન થઈ જાય એટલે તમે ધન પૂર્ણાંક ઘાતાંક વખતે શું કરતા હતા તે જ પ્રમાણે કિંમત શોધો તો અંશમાં એક એમનો એમ અને પાંચની બે ઘાત તો પાંચની બે ઘાત એટલે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ તો પાંચની માઇનસ બે ઘાતની કિંમત મળી એકના છેદમાં પચીસ એટલે ઘાતાંકમાં ઋણ હોય તો કિંમત કેવી રીતે શોધવાની એ સમજાયું હજુ એક ઉદાહરણ લઈ લો કે ત્રણનો વર્ગ હોય તો શું જવાબ આવે છે નવ શું કારણ ત્રણ ગુણ્યા ત્રણ પણ ત્રણની માઇનસ બે ઘાત હોય તો જવાબ મેળવવા માટે તમારે પહેલાં શું કરવાનું ઋણ ઘાતકને ધન કરવાની તો ત્રણ જે ત્રણનો વર્ગ અંશ્મ છે એને છેદમાં લઈ જાઓ બરાબર એટલે ઋણ ઘાતંક ધન થઈ જશે એના લીધે અને અંશ્મ કંઈ નથી એટલે એક એટલે અંશ્મ એક અને ત્રણનો વર્ગ એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે છેદમાં નવ અનાંશમાં એક એટલે એક નવમાં કિંમત મળી તો ત્રણનો વર્ગ એટલે નવ અને ત્રણની માઇનસ બે ઘાત એટલે અપન નવ એક નવમાંંશ તો તમે એના ઉપરથી શું જુઓ છો આ બંનેની જેના જે જવાબ મળે છે એને કેવી રીતે કમ્પેરિઝન કરો છો કે ત્રણનો વર્ગ નવ મળે છે અને ત્રણની માઇનસ બે ઘાત બરાબર એક નવમાંંશ મળે છે તો જે જવાબ છે એને સરખાવો નવ અને એક નવમાંંશને સરખાવો તો બંને એકબીજાના વ્યસ્ત છે બંને એકબીજાના વ્યસ્ત છે નવનો વ્યસ્ત એક નવમાં અને એક નવમાંશનો વ્યસ્ત નવ તો એના ઉપરથી શું જાણવા મળ્યું કે ત્રણનો વર્ગ અને ત્રણની માઇનસ બે ઘાત એ પણ એકબીજાના વ્યસ્ત છે તો તમે સમજ્યા હશો કે ત્રણનો વર્ગ અને ત્રણની માઇનસ બે ઘાત એકબીજાના વ્યસ્ત છે તો એકબીજાના વ્યસ્ત હોય તો શું વ્યસ્તની વ્યાખ્યા શું શીખ્યા છો તમે કે જે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત હોય એ બંનેનો ગુણાકાર કરો તો એક આવે તો આવે છે કે નહીં જુઓ તો ત્રણના વર્ગનો જવાબ શું મેળવે તો નવ અને ત્રણની માઇનસ બે ઘાતનો જવાબ શું મળ્યો તો એક અપોન નવ તો નવ ગુણ્યા એક અપોન નવ એટલે નવ નવમાંશ નવ નવમાં એટલે એક તો તમે સમજ્યાશો ઋણ પૂર્ણાંક ઘાતાંક એ ધન પૂર્ણાંકાતાંકના વ્યસ્ત હોય છે બરાબર એટલે હજુ એક ઉદાહરણ લઈ લઈએ ચારની પાંચ ઘાતનો વ્યસ્ત શું તમને એ રીતે પૂછવામાં આવે ચારની પાંચ ઘાતનો વ્યસ્ત શું તો ચારની માઇનસ પાંચ ઘાત બરાબર એક્સની માઇનસ ત્રણ ઘાતનો વ્યસ્ત શું તો આધાર એમનો એમ રાખીને ઘાતાંક ઋણ હોય તો ધન કરી નાખો તો એનો વ્યસ્ત થયો તો ધન ઘાતાંક હોય તો એનો વ્યસ્ત ઋણ ઘાતાંક આધારે એમનો એમ રાખવાનો આધારમાં અપૂર્ણાંક લખીએ કે બે ત્રતીયાંશની માઇનસ ચાર ઘાતનો વ્યસ્ત શું તો તમારે એનો વ્યસ્ત કેવો છે તો આધારે એમનો એમ જ રાખવાનો અને ઋણ ઘાતકને ધન ઘાતક કરી નાખો એટલે એ રીતે તમે અર્થ નવો પણ સમજ્યા કે ઋણ ઘાતક છે એને ધન ઘાતક સાથે શું સરખામણી છે બરાબર વિદ્યાર્થી મિત્રો બેની માઇનસ ત્રણ ઘાત બરાબર એકના છેદમાં બેની ત્રણ ઘાત કેમ એટલે મેં હમણાં તમને શું સમજાવ્યું કે ઘાતાંકમાં ઋણ પૂર્ણાંક હોય બરાબર તો એને ધન કરવું હોય તો આખો ઘાત જે અંશમાં હતો એને છેદમાં લઈ જાઓ એટલે ઘાતાંક ધન થઈ જાય તો કેમ પણ એવું કેમ કરવાનું એનું કારણ સમજાઈ રહ્યો છું તો એ કારણ સમજવા માટે હું બેની ત્રણ ઘાતથી શરૂ કરું કે બેની ત્રણ ઘાત બરાબર કેટલા આઠ શું કારણ બેનો ગુણાકાર ત્રણ વખત પછી બેનો વર્ગ ચાર કેમ તો બે રીતે એક તો જે આગળ જવાબ આવ્યો તો એને બે વડે ભાગો તો આઠ ભાગ્યા બે એટલે ચાર અને બીજું કારણ બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે હવે એક એક ઘાતાંક ઓછી કરતા જો એટલે બેની એક ઘાત બરાબર બે તો સીધો જવાબ ખબર છે પણ આપણે એનું કારણ બી ખબર છે કે જે આગળ જવાબ આવ્યો તો એને બે વડે ભાગો એટલે બે અને બેની એક ઘાત એટલે બે એક વખત હવે એનાથી નાની ઘાતંક કરો એટલે ઘાતક એક એક ઘટાડતા જાઓ બેની જીરો ઘાત તો બેની જીરો ઘાત બરાબર એક તો સીધું યાદ રાખવાનું છે કારણ વગર એવું નહીં તો જે આગળ જવાબ આવ્યો તો એને બે વડે ભાગો તો એક અને અહીંયા પણ બે વડે ભાગો તો બી એક એટલે એ રીતે તમને ખબર પડે હવે આટલે સુધી તો તમને મેં આગળના વિડીયોમાં સમજાવી દીધું છે હવે એક એક ઘાતાંક ઘટાડવાની જ આધારે એમનો એમ રાખવાનો છે તો બેની જીરો ઘાતાંક કરતાં એક ઘાતાંક ઘટાડો એટલે બેની માઇનસ એક ઘાત થાય તો હવે તમારે માટે નવું છે કે શું કરવાનું તો જેમ અહીંયા કરતા થાય એ જ કરવાનું જે આગળ જવાબ આવ્યો હોય એને આધાર વડે ભાગો તો એકને બે વડે ભાગવાથી શું આવે એક દૂત્યાંશ બરાબર એક દૂત્યાંશ જે છે ને અંશમાં એક અને છેદમાં જે બે છે એની ઘાતક નથી આપી એટલે કોઈ બી સંખ્યાની ઘાતક ના આપી હોય એટલે ધન એક ઘાત એટલે જો ઋણ એક ઘાત હતી તો એને ધન ઘાતક કરી તો આખો ઘાત જે છે અંશમાં હતો એ છેદમાં જતો રહ્યો ને એ રીતે આગળ વધીએ કે બેની માઇનસ બે ઘાત બરાબર કેટલા તો તમારે જે આગળ જવાબ આવ્યો છે એને તમારે બે વડે ભાગો તો એક દ્વિત્યાંશ ભાગ્યા બે કેવી રીતે કરવાનું તો એક દ્વત્યાંશ એમનું એમ તમે ભાગાકારનો અર્થ શું ભણ્યા છો ભાગાકાર કરવો એટલે ગુણાકાર કરવો તેના વ્યસ્ત સાથે તો બે નો વ્યસ્ત શું થાય એક દ્વિતીય અંશ ભાગા કરવો એટલે વ્યસ્ત વડે ગુણાકાર કરવો એટલે શું જવાબ આવ્યો એક અંશમાં આવ્યો અને છેદમાં બે ગુણ્યા બે ચાર આવ્યા પણ આપણે કિંમત નથી શોધવી બે ગુણ્યા બે એટલે શું બેનો વર્ગ તો તમે શું જોયું કે જે ઘાતાંક છે એ ધન ઘાતાંક થઈ ગઈ ત્યારે આખો ઘાત જે અંશમાં હતો એ છેદમાં જતો રહ્યો બરાબર હવે એ રીતે બેની માઇનસ ત્રણ ઘાત બરાબર તો આપણે જે આ જવાબ આવ્યો છે આ જવાબને હજુ બે વડે આધાર વડે ભાગવાનું આધારમાં જે સંખ્યા હોય એને ભાગ વડે ભાગતા જાઓ તો એક દ્વિતિયાંશ ગુણ્યા એક દ્વિતિયાંશ જે હતું તે અને ભાગાકાર કરવો એટલે એના વ્યસ્ત વડે ગુણાકાર કરવો એટલે શું આવ્યું અંશમાં એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક આવ્યું અને છેદમાં બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બેની ત્રણ ઘાત તો તમે શું જોયું કે જે ઋણ ઘાતાંક હોય એને ધન ઘાતાંક કરીશું તો આખો ઘાત જે અંશમાં હતો એ છેદમાં જતો રહે છે તો આપણો સવાલ હતો કે બેની માઇનસ ત્રણ ઘાત બરાબર એકના છેદમાં બેની ત્રણ ઘાત કેમ એ આ રીતે તમે સમજ્યા હશો બરાબર વિદ્યાર્થી મિત્રો ઋણ પૂર્ણાંક ઘાતાંક હોય તો એને ધન પૂર્ણાંક ઘાતાંકમાં ફેરવવાથી દાખલો સહેલો બને કિંમત શોધવી સહેલી બને તો તમારે એ એના માટે શું યાદ રાખવાનું આમ તો આગળ સમજાયું જ છે પણ આપણે ફરીથી કે ચારની માઇનસ ત્રણ ઘાતાંક જે છે એમાં ઘાતાંક ઋણ છે બરાબર તો એને ધન ઘાતંક કરવું હોય તો શું સમજાયું હતું હમણાં કે જે બી ઘાત હોય એ ઋણ હોય એટલે એનો ઘાતાંક ઋણ હોય તો એ આખો ઘાત અંશમાં હોય તો છેદમાં લઈ જવાનું અને એની ઘાતાંક ધન થઈ જશે અને અંશમાં જો કંઈ હોય તો લખવાનું ના હોય તો એક લખવાનું બરાબર તો ઋણ ઘાતક ધન ઘાતાંક કરવાનું આ પહેલું ઉદાહરણ બીજું ઉદાહરણ બીજું ઉદાહરણ છે એકના છેદમાં પાંચની માઇનસ બે ઘાત તો એ જ રીતે સમજૂતી કે જે ઘાત અંશમાં હોય એને છેદમાં લઈ જવાથી ઘાતાંકનું ચિહ્ન બદલાઈ જાય ઘાતાંક ઋણ હોય તો ધન થઈ શકે તો અહીંયા પાંચની ઋણ બે ઘાત છેદમાં છે એને પાંચની ધન બે ઘાત અંશમાં લઈ જવાથી થઈ જશે અને છેદમાં કંઈ નથી તો એક લખો અથવા કંઈ છેદનો એક ના લખો તો ચાલે પણ અંશનો એક તો લખવો જ પડે બરાબર તો આ છેદમાં એક લખ્યો એ ના લખો તો પણ ચાલે બરાબર હવે અહીંયા જે ઉદાહરણ લીધું છે ત્રીજું એ ત્રીજા ઉદાહરણમાં શું છે કે અંશમાં બી ઘાતાંક અંશમાં જે ઘાત છે એનો બી ઘાતાંક ઋણ છે અને છેદમાં જે છે ઘાત એનો બી ઘાતાંક ઋણ છે ઘાત કોને કહેવાય તો તમને ખબર આખું લખ્યું એને ઘાત કહેવાય બરાબર અને એનો ઘાતાંક ઋણ છેદનો જે ઘાત છે એનો ઘાતાંક ઋણ છે તો બંને આપણે ઘાતોના ઘાતાંક ધન કરવા છે તો શું કરવાનું તો એ કરવાનું હમણાં સમજાવું એ જ કે જે છેદમાં હોય એને અંશમાં લઈ જાઓ એટલે ઘાતાંક ધન થઈ જશે અને જે અંશમાં હોય એને છેદમાં લાવી દો તો ઘાતાંક ધન થઈ જશે તો તમે આ સમજ્યાશો ઘાતાંકમાં ઘાતાંક ધન કરવાથી પછી કેવું છે કે જે સાતમા દર ભણ્યા હતા એ જ પ્રમાણે તમારે ઘાત અને ઘાતકના પછી પાંચ નિયમોનો ઉપયોગ થતો હોય જે બી નિયમનો ઉપયોગ થતો હોય નિયમનો ઉપયોગ કરીને સાદુરૂપ આપી શકો બરાબર અને જો કોઈ નિયમનો ઉપયોગ ના થતો તો પુનરાવર્તિત ગુણાકાર કરીને કિંમત શોધી શકો બરાબર વિદ્યાર્થી મિત્રો હવે ઋણ પૂર્ણાંક ઘાતાંકને ધન પૂર્ણાંક ઘાતાંક કરવા માટે જો આધાર અપૂર્ણાંક હોય તો તો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવા માટે શું કરવાનું તો એના માટે તમારે અંશમાં હોય તો છેદમાં લઈ જવાનું છેદમાં હોય તો અંશમાં લઈ જવાનું એવું કરવાની જરૂર નથી તમારે જે અપૂર્ણાંક હોય એ અપૂર્ણાંક બે ત્રત્યાંશ છે એનો વ્યસ્ત લખી દેવાનું તો બે ત્રત્યાંશનો વ્યસ્ત શું થાય ત્રણ દૃત્યાંશ અને ઋણ ઘાતાંક ધન થઈ જશે બરાબર હા હવે બીજા બે ઉદાહરણો એવા છે કે આપણે જ્યાં ઋણ ઘાતાંક હોય ત્યાં જ ધન કરવાનું અને ધન ધનઘાતાંકને ધન રવા દેવાનું તો એમ કરવાથી તમારે અહીંયા શું થશે કે તમે જુઓ એક્સનો વર્ગ જે છે એમાં મતલબ ઘાતાંક ધન છે તો ત્યાંનું ત્યાં રાખવાનું બરાબર વાહની ઘાતાંક ઋણ છે ઋણ ત્રણ તો એને ધન ઘાતક કરવા માટે અંશમાંથી છેદમાં લઈ જાઓ ઝેડની ઘાતાંક ચાર જે ધન છે તો ઝેડ અંશમાંને અંશમાં રાખો અને વચ્ચે ગુણાકાર એક્સ અને ઝેડની વચ્ચે બરાબર એની માઇનસ પાંચ ઘાત છેદમાં છે તો એ ઋણ ઘાતાંકને ધન ઘાતક કરવા માટે અંશમાં લઈ જાઓ તો એની ધન પાંચ ઘાતાંક થશે અંશમાં બરાબર બીની છ ઘાતાંક ધન જ છે તો એ છેદમાં અને છેદમાં રાખો જેની ઘાતાંક ધન હોય એ ત્યાંનું ત્યાં રાખવાનું જેની ઘાતાંક ઋણ હોય એને ધન કરવા માટે અંશમાં હતો છેદમાં લઈ જાઓ એ ઘાતને અને છેદમાં અંશમાં હતો છેદમાં ને છેદમાં હતો અંશમાં લઈ જવાનું બરાબર તો સિંહની ઋણ ઘાત જે છે એ છેદમાંથી અંશમાં જશે ગુણ્યા સીની ધન સાદઘાત તો પહેલાં ઘાતંક ધન કરી દેવાની અને ઘાતંક એક વખત તમે બધાની ધન કરી દેશો પછી સાતમા ધોરણમાં તમે જે રીતે પાંચ નિયમોનો ઉપયોગ કરીને સાદુ રૂપ આપતા હતા એ રીતે કરવાનું છે દાખલું નથી ગણવાનું ખાલી અહીંયા હું શીખવાડું છું ઋણ પૂર્ણાંક ઘાતાંકને ધન પૂર્ણાંક ઘાતંક કરતા બરાબર હવે અહીંયા આ ઉદાહરણમાં અહીંયા જે ઋણ ઘાતાંક છે બેની માઇનસ ત્રણ ઘાત તો એને ધન કરવા માટે એ અંશ્મ છે તો એને છેદમાં લઈ જવાનું બેની ત્રણ ઘાત છેદમાં અને પછી અંશમાં ત્યાં કંઈ નથી છેદમાં કંઈ નથી એ અંશ્મ પછી એક લખવાનું બરાબર તો આ રીતે ઋણ ઘાતક ધન ઘાતક કરી નાખી વચ્ચે ગુણ્યાનું ગુણ્યા હવે અહીંયા તમે જુઓ ચારની ત્રણ ઘાત ધન જ છે તો ચારની ત્રણ ઘાત ત્યાંની ત્યાં રહેશે જે ધન જેમમાં ઘાતાંક ધન હોય એને તમારે અંશમાંથી છેદમાં કે છેદમાંથી અંશમાં નહીં લઈ જવાના હવે જે છની માઇનસ ચાર ઘાતાંક છે એટલે ઘાતાંકમાં ઋણ છે તો એને ધન કરવા માટે એને અંશમાં લઈ જઈશું છની ચાર ઘાત અને એ ચારની ત્રણ ઘાતની જોડે આવશે એટલે બંને વચ્ચે ગુણાકાર અને છેદમાં કંઈ ના વધ્યું એટલે એક આ ખબર પડવી જોઈએ હવે અહીંયા અપૂર્ણાંક આધારની ઋણ ઘાતાંક છે જ્યારે આધારમાં અપૂર્ણાંક સંખ્યા હોય અને એની ઋણઘાતાંક હોય તો એને ધન ઘાતાંક કરવા માટે અહીંયા ઉપર સમજાયું એ જ પ્રમાણે અહીંયા કરીશું ત્રણ ચતુર્થાંશ જે છે એને એનો વ્યસ્ત ચાર તૃતીયાંશ કરી દેવાનો અને પછી જે ઋણ ઘાતાંક હોય એ ધન ઘાતાંક લખી નાખવાની તો આ રીતે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરતાં તમને ફાવશે તો હવે આ ચેપ્ટરમાં તમને વાંધો નહીં આવે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે ઘાત સ્વરૂપનો ઉપયોગ કરીને આપેલી સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો તો આ એક સંખ્યા આપેલી છે એને વિસ્તૃત સ્વરૂપે લખવાનું છે અને એમાં ઘાત સ્વરૂપનો ઉપયોગ કરવાનો છે તો સંખ્યા છે ત્રણ હજાર ચારસો સત્યાવીસ પોઈન્ટ છસો અઠ્ઠાણું તો પહેલાં એને ઘાત સ્વરૂપનો ઉપયોગ કર્યા વગર વિસ્તૃત સ્વરૂપે લખવું તો ત્રણની કિંમત થાય સ્થાન કિંમત થાય ત્રણ હજાર વધતા ચારની સ્થાન કિંમત થાય ચારસો વધતા બેની સ્થાન કિંમત થાય વીસ વધતા સાતની સ્થાન કિંમત થાય સાત વત્તા વત્તા છ આજે છની સ્થાન કિંમત થાય છના છેદમાં દસ વત્તા નવની સ્થાન કિંમત થાય નવના છેદમાં સો અને આઠની સ્થાન કિંમત થાય આઠના છેદમાં હજાર તો આ રીતે આ સરવાળો કરીને આ રીતે લખવાનું હોય છે બરાબર હવે એને ઘાત સ્વરૂપનો ઉપયોગ કરવાનો કીધો છે તો ત્રણ હજાર એટલે શું ત્રણ ગુણ્યા હજાર હવે હું ત્રણ ગુણ્યા હજારને હજુ ઘાત સ્વરૂપે નથી લખ્યું હવે લખું છું તો એના પછીના સ્ટેપમાં ત્રણ ગુણ્યા હજાર એટલે દસની ત્રણ ઘાત એ રીતે ઘાત સ્વરૂપે હવે લખ્યું કહેવાય બરાબર હવે જે ચારસો છે એટલે ચાર ગુણ્યા સો અને ચાર ગુણ્યા સો સો એટલે દસની બે ઘાત તો આ ઘાત સ્વરૂપે લખ્યું તો એટલું ધ્યાન રાખવાનું દરેક સંખ્યા વચ્ચે વધતાનું ચિહ્ન આવવું જોઈએ એ ભૂલ ના થાય તો એ વધતાનું ચિહ્ન તમારે ભૂલાવું ના જોઈએ ત્યાં ગુણાકાર ના થઈ જવું જોઈએ બરાબર હવે એના પછી જે છે એ શું છે તો વીસ છે તો વીસ એટલે શું તો બે ગુણ્યા દસ બરાબર અને બે ગુણ્યા દસ એટલે શું બે ગુણ્યા દસની એક ઘાત બરાબર હવે જે સાત છે વત્તા સાત તો સાત એટલે શું સાત ગુણ્યા એક અને સાત ગુણ્યા એકને ઘાત સ્વરૂપે લખવું હોય તો એક એટલે શું હવે તમારે દસના ઘાત સ્વરૂપે લખવાનું છે તો દસની જીરો ઘાત તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે ઘાત સ્વરૂપે લખવાનું હોય તો દસની ઘાતાંક કરીને તમારે લખવાનું છે દસની ત્રણ ઘાત એટલે હજાર દસની બે ઘાત એટલે સો દસની એક ઘાત એટલે દસ બરાબર દસની જીરો ઘાત એટલે એક હવે અહીંયા છના છેદમાં દસ છે તો છના છેદમાં દસ એ હજુ એમનું એમ લખીને હવે એને ઘાત સ્વરૂપે લખીએ તો છના એક મિનિટ હા એ જે છે તમારે ગુણાકાર સ્વરૂપે જોડે લખવાનું છની જોડે ગુણાકાર સ્વરૂપે લખવાનું છે તો છેદમાં દસની એક ઘાત છે તો જેમ ઋણ ઘાતાંકને ધન ઘાતંક કરવાની હોય છે એમ ઘાતાંકને ઋણ ઘાતાંક પણ કરી શકાય તો છેદમાં હોય એને અંશમલ લાયદો છની જોડે તો દસની માઇનસ એક ઘાત થશે બરાબર હવે અહીંયા નવના છેદમાં સો છે તો નવના છેદમાં સો એટલે દસની બે ઘાત તો દસની બે ઘાત છેદમાં છે બરાબર તો નવની જોડે તમે લાવી દો તો નવ ગુણ્યા દસની માઇનસ બે ઘાત થશે બરાબર એ ઋણ ઘાતકને ધન ઘાતક કરી શકાય એમ ધન ઘાતકને ઋણ ઘાતંક પણ કરી શકાય પણ આપણે કિંમત શોધતી વખતે ઋણ ધન ધનઘાતક આપણે કિંમત નથી શોધવાનું વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે વધતા છેલ્લો ભાગ છેલ્લો ભાગ છે આઠના છેદમાં હજાર તો આઠના છેદમાં હજાર એટલે આઠના છેદમાં દસની ત્રણ ઘાત હજાર એટલે દસની ત્રણ ઘાત હવે એ દસની ત્રણ ઘાત આઠની જોડે ગુણાકારમાં લાવશો તો ઘાતક ધન છે ઋણ થઈ જશે એટલે આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત થઈ જશે તો આ રીતે તમારે આ જે સંખ્યા છે એને વિસ્તૃત સ્વરૂપે લખી અને એમાં પણ ઘાત સ્વરૂપનો ઉપયોગ કર્યો બરાબર તો તમે સમજી ગયા હશો અહીંયા પ્રયત્ન કરોમાં જે છે બે દાખલા છે બરાબર એમાં હું મૌખિક ફટાફટ સમજાવી દઉં ચલો આ અહીંયા જીરો આવે છે એ લઈ લો તો આ જે સંખ્યા છે એને આપણે ઘાત સ્વરૂપમાં ટૂંકમાં લખવી હોય તો તમારે એક છે એની સ્થાન કિંમત હજાર છે એટલે સીધો ડાયરેક્ટ લખું છું તો એક ગુણ્યા દસની ત્રણ ઘાત વધતા જીરો છે તો એની સ્થાન કિંમત ઝીરો છે એટલે તે ન લખો તો પણ ચાલે એટલે લખવાની જરૂર છે બે છે તો બે એટલે વીસ કહેવાય વીસ એટલે બે ગુણ્યા દસની એક ઘાત વત્તા પાંચ એટલે પાંચ ગુણ્યા એક એટલે એક એટલે દસની જીરો ઘાત બરાબર પછી છ જીરો પોઈન્ટ છ છે એટલે છ દશાંશ કહેવાય છ દશાંશમાં છ અંશમાં દસ છેદમાં તો છેદમાં દસની એક ઘાત પણ અંશમાં દસની માઇનસ એક ઘાત ત્રણ છે એટલે ત્રણ છેદમાં સો સો એટલે છેદમાં દસની બે ઘાત તો વધતા ત્રણ ગુણ્યા દસની માઇનસ બે ઘાત તો આ રીતે આપેલી સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખવાનું પૂછાય અને અને ઘાત સ્વરૂપનો ઉપયોગ કરીને તો આ રીતે જવાબ લખવાનો બરાબર ત્યારથી મિત્રો ઘાતાંકમાં ઋણ હોય તો એને ધન કરી શકાય આધારમાં ઋણ હોય તો એને ધન કરાય કે ના કરાય એ ઉદાહરણથી તમને સમજાવું ચલો ઘાતાંકમાં ઋણ લઉં તો પાંચની ઋણ ત્રણ ઘાત બરાબર એટલે ઘાતાંકમાં ઋણ લીધું અને અહીંયા આધાર મૂળ ઋણ લઉં છું ને ઘાતાંક ધન રાખું છું તો આ બંનેનો વચ્ચેનો તફાવત શું બરાબર બંને વચ્ચેનો ડિફરન્સ શું તો ઘાતાકમાં ઋણ છે તો એને ધન કરી જ શકાય તો એના માટે શું શીખવાડ્યું હતું કે જ્યારે ઘાતાંક ઋણ હોય એને ધન કરવું હોય તો આખો ઘાત અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ બરાબર છેદમાં હોત તો અંશમાં લઈ જાત એટલે આ અંશમાં હતું પાંચની માઇનસ ત્રણ ઘાત છેદમાં લઈ જશે એટલે ધન ઘાતાંક થઈ જશે અંશમાં કંઈ નથી વધતું એટલે એક ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરી નાખી કિંમત પછી આપણે અહીંયા ઋણ પાંચની ત્રણ ઘાત હોય તો આધારમાં ઋણ હોય તો એ ક્યારે ધન થાય દરેક વખત ના થાય બેકી ઘાતાંક હોય તો અહીંયા જે ત્રણ ઘાતાંક છે ને બદલે ચાર ઘાતાંક હોત બે ઘાતાંકમાં બે હોત બેકી ઘાતાંક હોય તો ધન થઈ જ જાત પણ અહીંયા તો ઘાતાંક એકી છે એટલે ઋણનું ઋણ જ રહેશે અહીંયા ધન થઈ જ નહીં શકે અને આપણે કિંમત હવે શોધીએ તો અહીંયા ઘાતાંકમાં ઋણ હોય ને તો કિંમત શોધતા પહેલાં તમારે ઘાતાંક ધન કરવી પડે પણ ઘાતાંક ધન છે ને હવે કિંમત શોધી શકાશે માઇનસ પાંચની ત્રણ ઘાત અને માઇનસ પાંચનો ગુણાકાર ત્રણ વખત બરાબર એટલે શું આવશે માઇનસ એકસો પચીસ આવશે અને માઇનસ કેમ આવ્યું કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એકસો પચીસ એ તો ખબર પડી ગઈ અને માઇનસ ત્રણ વખત છે એમાં બે વખતના માઇન માઇનસ 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 ત્રણ વખત હોય તો એમાં બે વખતના માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને એક વખત તો માઇનસ માઇનસ રહેશે એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે તમારો માઇનસમાં જવાબ આવ્યો બરાબર ઋણમાં જવાબ આવ્યો હવે અહીંયા ઘાતાંક ઋણ હતી તો એ તો આપણે દરેક વખતે ઘાતાંક ઋણ હોય એને ધન કરી જ શકાય તો આપણે કરી નાખીએ અને પછી કિંમત શોધીએ તો એકના છેદમાં પાંચની ત્રણ ઘાત એટલે છેદમાં પાંચનો ગુણાકાર ત્રણ વખત એટલે જવાબ આવશે એકના છેદમાં એકસો પચીસ બરાબર એટલે શું જોયું આ ઉદાહરણથી કે ઘાતાંકમાં ઋણ હોય તો તમે દરેક વખતે ધન કરી શકો પણ આધારમાં ઋણ હોય તો એ ધન ક્યારે થાય બેથી ઘાતાંક હોત તો હવે જો અહીંયા આ જ ઉદાહરણમાં હું અહીંયા માઇનસ પાંચની બે ઘાત લખું બરાબર અને અહીંયા પાંચની માઇનસ બે ઘાત લખું હવે આ બંનેની કમ્પેરિઝન કરીએ તો તો જે અહીંયા ઋણ ઘાતાંક ન તો દરેક વખત ધન કરી શકાય તો પાંચની માઇનસ બે ઘાત એટલે ઘાતકને ઋણને ધન કરવી હોય એટલે એકના છેદમાં પાંચની ધન બે ઘાતક એટલે એકના છેદમાં પાંચનો વર્ગ એટલે એકના છેદમાં પચીસ પણ અહીંયા આધારમાં ઋણ છે અને એને દરેક વખત ધન ના કરી શકાય એ ઘાતાંક કેવી છે એના ઉપર આધાર રાખે ઘાતંક એકી છે કે બેકી ઘાતાંક બેકી છે એટલે અહીંયા માઇનસ પાંચનો ગુણાકાર બે વખત કરીશું માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ એટલે પાયો પાયો પચીસ અને માઇનસ માઇનસ પ્લસ પચીસ તો અહીંયા ધન થઈ ગયો જવાબ બરાબર એટલે આધારમાં ઋણ હોય ઘાતાંકમાં ઋણ હોય બંનેમાં ઋણ હોય તો વે સમજાવો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આધારમાં પણ ઋણ ઘાતાંકમાં પણ ઋણ બંને જગ્યા ઋણ હોય તો શું કરવાનું તો આધારનું જે ઋણ છે એ તો બેકી ઘાતાંક હોય તો ધન થાય તો અહીંયા તો ત્રણ એકી છે એટલે તો ધન થશે જ નહીં બરાબર હવે ઘાતાંકમાં જે ઋણ છે એને તમે ધન દરેક વખતે કરી શકો તો આ ઘાતાંકનો ઋણ છે એ ધન કરવા માટે શું સમજાયેલું છે કે જે આધારમાં રહેલી સંખ્યા હોય એનો વ્યસ્ત કરવાનો અથવા આખો ઘાત અંશમાંથી છેદમાં લઈ જાઓ અને ઋણ ઘાતાંક ધન કરી નાખો અંશમાં કંઈ ના વધ્યું ત્યારે એક તો જ્યારે તમે આખા ઘાતને અંશમાંથી છેદમાં કે છેદમાંથી અંશમાં લઈ જાઓ આધારે એમનો એમ રાખવાનો ખાલી ઘાતાંક ઋણનો ધન કરવાનો એટલે ખબર પડી કે ઘાતાંક ઋણનો ધન દરેક વખતે થાય હવે તમારે કિંમત શોધવા માટે શું કરવાનું કે માઇનસ ચારનો ની ત્રણ ઘાત એટલે માઇનસ ચારનો ગુણાકાર માઇનસ ચાર સાથે ત્રણ વખત બરાબર એટલે માઇનસમાં જ જવાબ આવશે કેમ કે ઘાતાંક એકી છે ચોખ્ખું ચોખ્ખું સોળ સોળ ચોખ્ખું ચોસઠ અને માઇનસ ચોસઠ એકના છેદમાં માઇનસ ચોસઠ બરાબર હવે અહીંયા તમને બેકી ઘાતાંક લઈને સમજાવો આ ઉદાહરણમાં તમે જુઓ છો કે આધારમાં પણ ઋણ છે ઘાતાંકમાં પણ ઋણ છે હવે તમારે આ ઘાતાંકમાં જે ઋણ છે તો દરેક વખતે ધન થઈ શકે હવે આધારમાં જે ઋણ હોય એ ધન ક્યારે થાય ઘાતાંક બેકી હોય તો તો છ બેકી છે એટલે ધન થશે જ પણ આપણે પહેલાં ઘાતાંકને ઋણમાંથી ધન કરીશું તો ઘાતાંકને ઋણમાંથી ધન કરવો હોય તો અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ તો માઇનસ બેની ધન છ ઘાત થઈ જશે અને અંશમાં કંઈ નહીં વધે એટલે એક રહેશે તો ઘાતાંક ઋણની ધન થઈ ગઈ હવે આધારનું ઋણ ધન એમને એમ નથી કરી નાખવાનું કિંમત શોધીને કરવાનું અને તમે એ બી સીધું લખી શકો કે એકના છેદમાં બેની છ ઘાત તો બી ચાલે કેમ કે ઘાતાક બેકી છે પણ આપણે કિંમત સ્વરૂપે ધન કરવું છે તો માઇનસ બેનો ગુણાકાર માઇનસ બે સાથે છ વખત એટલે માઇનસ બે ગુણ્યા માઇનસ બે છ વખત લખો બરાબર અને આવું પુનરાત્ધિત ગુણાકાર સ્વરૂપે લખવાની જરૂર નથી સીધો તમને કિંમત આવડતી હોય તો બરાબર છ વખત લખી કાઢ્યું અને તમારે આ જે મેં સ્ટેપ લખ્યો એની જરૂર નથી સીધો જવાબ પણ તમે લખી શકતા હતા અત્યારે લખીશ તે તો બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ દુ ચોસઠ એટલે એકના છેદમાં ચોંસઠ અને ધન થઈ જશે કેમ કે માઇનસ છ વખત છે એટલે માઇનસ બે વખત હોય ચાર વખત હોય છ વખત હોય એટલે કે બેકી વખત હોય તો માઇનસ માઇનસનો ગુણાકાર પ્લસ થઈ જ જાય એટલે શું જોયું તમે ઘાતાંકમાં ઋણ હોય તો દરેક વખત ધન થઈ શકે આધારમાં ઋણ હોય તો પછી એની ઘાતાં બેકી હોય તો ધન થાય બરાબર એ સમજાવ્યું તમને ત્યારથી મિત્રો હવે અહીંયા લખ્યું છે પ્રયત્ન કરો બરાબર તો એમાં જે પહેલો દાખલો છે માઇનસ બેની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા માઇનસ બેની માઇનસ ચાર ઘાત બરાબર તો માઇનસ બેની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા માઇનસ બેની માઇનસ ચાર ઘાત આનું સાદું રૂપ આપવાનું કીધું છે એવું નથી લખ્યું કિંમત શોધો આપણે જો કિંમત શોધી શકાય એટલા સુધીનો ઘાતાંક આવે તો કિંમત પણ શોધીશું પહેલાં સાદું રૂપ આપીએ તો પહેલાં મેં તમને શું કીધું હતું કે આધારમાં ઋણ હોય ઘાતાંકમાં ઋણ હોય તો કયું ઋણ ધન થાય જ તો ઘાતાંકનો ઋણ ધન થાય જ એ પહેલાં કરી લઈએ તો બંને ઘાતો અંશમાં છે અને બંને ઘાતોની ઘાતાંકો ઋણ છે એટલે બંનેની ઘાતાંકો ધન કરવા માટે બંનેને છેદમાં લાવીશું આધાર તો ઋણ રહેશે જ ઘાતાંક ધન થઈ ગઈ ઋણ બેની ધન ચાર ઘાત અંશમાં કંઈ ના વધ્યું એટલે એક એટલે ઘાતાંકને ઋણમાં તો ઋણની ધન કરી જ શકાય દરેક વખતે એ કરી નાખ્યું આધારને ઋણને ધન કરવા માટે ઉતાવળ નથી કરવાની હવે એકના છેદમાં હવે તમે જુઓ અહીંયા એક કરતાં વધારે ઘાતો છે અને ઘાતોની વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતોના ગુણાકારનો નિયમનો ઉપયોગ કરીશું શું કરીશું માઇનસ બેની ત્રણ વત્તા ચાર ઘાત બરાબર પહેલો નિયમ નંબર સાથે મતલબ નથી પણ આપણે એને નંબર એક કરીને બી યાદ રાખી શકો પહેલો નિયમ જ્યાં ઘાતોના ગુણાકારના નિયમ ઘાતંકોનો સરવાળો થાય આધાર સમાન હોવા જોઈએ એ હતા જ એટલે માઇનસ બેની સાત ઘાત સુધીનું સાદુરૂપ આવ્યું બરાબર હવે આ દાખલાનો આ જવાબ રાખો તો બી સાચું કોઈ વિદ્યાર્થી શું કરે કે જે ઘાતાંક ધન છે અને આપણે એને ઋણ બતાવી છે એને તો માઇનસ બેની માઇનસ સાત ઘાતાંક કરીશું તો પણ ચાલશે કેમ કે મેં શું કીધું હતું ઘાતાંક ઋણને ધન કરી શકાય ધનને ઋણ પણ કરી શકાય ત્યારે એ અંશમાં હોય તો છેદમાં લઈ જવાનું છેદમાં હોય તો અંશમાં લઈ જવાનું કિંમત ના મળે ઘાતાંક ઋણ રાખીને કિંમત ના મળે કિંમત શોધવી છે ધારો કે એની કિંમત શોધવી છે તો આનેથી કિંમત શોધીશું તો કિંમત શોધવા માટે શું કરીશું એકના છેદમાં માઇનસ બેનો ગુણાકાર માઇનસ બે સાથે સાત વખત તો તમે માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે સાત વખત લખો અથવા સીધી કિંમત શોધો તો બે દુ ચાર આઠ દુ સોળ દુ બત્રીસ દુ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ થશે તો એકસો અઠ્યાવીસ સીધું લખી શકો અને કેટલી વખત છે માઇનસ બે સાત વખત છે સાત એકી ઘાતાંક કહેવાય તો ઘાતાંકમાં એકી ને આધારમાં ઋણ હોય તો ઋણમાં જવાબ આવશે એટલે ફાઇનલ જવાબ શું આવ્યો એકના છેદમાં એકસો અઠ્યાવીસ ઋણ હવે એ ઋણ હવે સમ્ય સંખ્યાના પ્રમાણિક સ્વરૂપમાં લખવું હોય તો તમે વચ્ચે બતાડો અથવા અંશમાં બતાડો બરાબર છેદમાં તો નહીં જ બતાડવાનું તો આ એનો જવાબ તો એનું સાદુરૂપ આપીને કિંમત બી શોધી કાઢ્યું હવે આ દાખલો ગણવા માટે જરૂરી નથી કે ઘાતાંને ઋણને ધન પહેલાં જ કરવી છે તો ઘાતાંક ઋણને ઋણ રાખીને બી તમે રૂપ આપી શકો તમે જુઓ બે ઘાતોના આધાર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે તો પહેલો નિયમ ઘાતોના ગુણાકારના નિયમમાં આધાર એમનો એમ રાખી ઘાતાંકોનો સરવાળો કરો માઇનસ ત્રણ વત્તા માઇનસ ચાર ઘાતાંકોનું ઋણનું ઋણ રાખીને બી સરવાળો થઈ શકે એટલે માઇનસ બેની માઇનસ સાત ઘાત તો તમે સીધું માઇનસ બેની માઇનસ સાત ઘાત સુધી પહોંચી શકો હવે તમારે એ યાદ રાખવાનું કે કિંમત શોધવી હોય ત્યારે ઘાતક ઋણ રખાય જ નહીં કિંમત શોધતી વખત એને ધન કરવી જ પડે તો તમારે એ ઋણ ઘાતકને ધન ઘાતક કરવા માટે એકના છેદમાં માઇનસ બેની ધન સાતઘાત કરી અને પછી તમારે માઇનસ બેનો ગુણાકાર માઇનસ બે સાથે સાત વખત કરવાનો છેદમાં એટલે એકના છેદમાં એકસો અઠ્યાવીસ અને સાત એકી ઘાતાંક છે આધારમાં ઋણ હોય ઘાતાંક એકી હોય તો જવાબ ઋણમાં આવશે એટલે એકના છેદમાં માઇનસ એકસો અઠ્યાવીસ પછી તમે એને પ્રમાણિત સ્વરૂપમાં લખો કે ના લખો આમ તો ચાલે એકના છેદમાં એકસો અઠ્યાવીસ ઋણ વચ્ચે બતાડો અથવા અંશું બતાડી અને તમે આન્સર લખી શકો તો તમે ઘાત આ શું સમજ્યા ઉદાહરણમાં ઘાતાંક ઋણમાં રાખ ઋણની ઋણ રાખીને પણ તમે ઘાત અને ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી શકો અથવા પહેલેથી ધન કરો તમારી પાસે બે ઓપ્શન છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આ જે બીજો દાખલો છે એને રૂપ આપવાનું છે એમાં એક ઘાતમાં ઘાતાંક ધન છે અને બીજી ઘાતમાં ઘાતાંક ઋણ છે તો મેં હમણાં શું કીધું કે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરીને બી કરી શકો અથવા ઋણનું ઋણ રાખીને બી કરી શકો તમારી પાસે બે ઓપ્શન છે તો હું પહેલાં ઓપ્શનમાં ઋણ ઘાતકને ધન ઘાતાંક કરીને રૂપ આપું છું બરાબર તો જેની ઘાતાંક ધન હોય એ ધ્યાની ત્યાં જ રહેશે અને જેની ઘાતાંક ઋણ હોય એને ધન ઘાતાંક કરવા માટે અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ તો છેદમાં લઈ જઈશું તો કોના છેદમાં પીની ત્રણ ઘાતના છેદમાં એટલે પીની દસ ઘાતાંક છેદમાં આ રીતે ધન લખાશે બરાબર હવે તમે જુઓ ઘાત અને ઘાતાંકના નિયમ પ્રમાણે બીજો નિયમ શું નિયમનું નામ હતું ઘાતોના ભાગાકારનો નિયમ ત્યારે ઘાતાંકોની બાદ બાકી કરવાની મોટી ઘાતાંક હોય ત્યાં બી કરી શકો અથવા નાની ઘાતાંક હોય ત્યાં પણ કરી શકો મોટી ઘાતાંક હોય ત્યાં સાદુરૂપ કરશો તો ઘાતાંક ધનમાં આવશે તો મોટી ઘાતાંક છેદમાં છે તો પીની જે દસ ઘાતાંક છે ઘાતાંકમાં દસ છે એમાંથી અંશની ત્રણ ઘાતાંક બાદ કરવાની અંશમાં કંઈ ના વધ્યું એટલે એક લખવાનું લે એકના છેદમાં પીની દસ ઓછા ત્રણ અથવા તમારી પાસે ઓપ્શન એવો બી છે કે અહીંયા તમારે અંશમાં પણ સાદુરૂપ આપી શકો તો અંશમાં જે પીની ત્રણ ઘાતાંક છે એમાંથી દસ બાદ કરવાના આવે તો આપણ સાચું અને આ પણ સાચું હવે આગળ વધું તો આને આગળ વધીશું તો એકના છેદમાં પીની ધન સાત ઘાત કરીને છેલ્લો આન્સર આવશે છેલ્લે સાદું રૂપ આવશે અને અહીંના પ્રમાણે કરીશું તો પીની માઇનસ સાત ઘાત ત્રણમાંથી દસ જાય તો માઇનસ સાત આ જવાબ આવશે તમે જુઓ કે બંનેમાં ઘાતાંકમાં એકમાં ધન ઘાતાંક છે અને એકમાં ઋણ ઘાતાંક છે પણ બંને જવાબ સરખા જ છે બરાબર કેમ કે એ ઋણઘાતકને પછી ધન ઘાતક કરશો તો આ જ થશે અને જો ધનઘાતકને ઋણ ઘાતક કરશો તો આ જ થશે એ બંને જવાબ સાચા જ છે તો આ મેં જે કર્યું ને એમાં ઋણ ઘાતકને ઋણ રાખીને સોરી ઋણ ધન ધનઘાતંક કરીને કર્યું પણ જો આ જ દાખલો ઋણ ધન ધનઘાત કર્યા વગર કરો તો સીધું ઋણનું ઋણ રાખીને જ કરો તો તો એ પ્રમાણે બતાવી દો તો એ પ્રમાણે કરવું હોય ઋણ ઘાતાંકને ઋણ રાખવી છે અને ધન ઘાતાંકને ધન રાખવી છે તો અહીંયા પી આધાર સરખા છે વચ્ચે ગુણાકાર છે ઘાતોના ગુણાકારનો નિયમ ઘાતાંકોનો સરળો થાય પી આધાર એમનો એમ ત્રણ વત્તા માઇનસ દસ બરાબર ત્રણ વત્તા માઇનસ દસ તો શું તમે ભણી ગયા સરવાળા બાદ બાકીના નિયમ સમાન ચિહ્ન તો સરળો થાય અસમાન ચિહ્ન હોય બાદ બાકી થાય ત્રણ ધન છે દસ ઋણ છે અસમાન ચિહ્ન એટલે બાદ બાકી અને મોટા અંકનું ચિહ્ન એટલે માઇનસ એટલે પીની માઇનસ સાતઘાત સીધો જવાબ આવી ગયો હવે છેલ્લો આન્સર ઘાતાંક ઋણ રાખીને બી તમે રાખી મૂકી રાખી શકો અને ધન ઘાતાંક કરીને બી તમે મૂકી શકો તમારે એ જોવાનું કે કિંમત મળે એવી છે કે નહીં પણ અહીંયા અજ્ઞાત આધાર છે એટલે કિંમત મળે એમ નથી એટલે તમે એકના છેદમાં પીની ધન સાત ઘાતાંક કરો કે ના કરો ચાલે બંને સાચા જ આન્સર છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલો ગણીશ ત્યારે બે રીતે ગણીશ બરાબર ઋણ ધન ધનઘાતક કરીને ગણીશ અને ઋણ ઘાતકને ઋણ ઘાતક રાખીને બી ગણીશ તો પહેલાં હું ઋણ ઘાતકને ધન ઘાતક કરવા માગું છું જ્યાં ધન ઘાતક છે એમાં કંઈ જ નહીં કરું એટલે ત્રણની બે ઘાતક એમની એમ ત્રણની છ ઘાતાંક એમની એમ અને બધાની વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકાર હવે જેની ઘાતાંક છે ને ધન ઘાતાંક કરીએ તો શું કીધું છે અંશમાં હતો છેદમાં આવે છેદમાં હોય તો અંશમાં આવે અંશમાં છે એટલે છેદમાં જશે કોના આ બંનેના છેદમાં જશે ત્રણની ધન પાંચ ઘાત એટલે ઋણ ઘાતક ધન થઈ ગઈ બરાબર પહેલું કામ આ કર્યું ઋણ ઘાતક ધન ઘાતક કરી હવે તમે કોના કોના વચ્ચે કયો નિયમ થશે તો આ ત્રણની છ ઘાત અને ત્રણની બે ઘાત વચ્ચે ગુણાકાર છે એટલે પહેલો નિયમ થશે ઘાતોના ગુણાકારનો નિયમ એમાં આધાર સમાન હોવો જોઈએ સમાન છે જ એ એમનો એમ રાખી ઘાતાંકોનો સરવાળો કરવાનો ત્રણની પાંચ ઘાતાંક એમની એમ અને એમ કરવા કરતાં કરતાં જવાથી આગળ ત્રણની આઠ ઘાત આવશે છેદમાં ત્રણની પાંચ ઘાત તો આ થયો બીજો નિયમ ઘાતોના ભાગાકાનો નિયમ ઘાતોના ભાગાકાના નિયમમાં અંશમાં સાદુરૂપ આપું તો અંશમાં આપો છેદમાં સાદુરૂપ આપવું તો છેદમાં આપો બેમાંથી ગમે તે જગ્યાએ સાદુરૂપ આપો ચાલે અંશમાં આપીએ ધારો કે તો અંશમાં ત્રણની આઠ ઘાત છે એમાંથી છેદની ઘાતક બાદ કરવાની અથવા છેદમાં સાદુરૂપ આપે તો ત્રણની પાંચ ઘાત છે એમાંથી અંશની ઘાતાંક બાદ કરવાની અંશમાં કંઈ ના વધ્યું તો એક બંને સાચું છે હવે ત્રણની આઠ ઓછા પાંચ એટલે ત્રણની ત્રણ અથવા છેદમાં સાદુ રૂપ આપ્યું છે તો એકના છેદમાં ત્રણની માઇનસ ત્રણ તો આ બંને જવાબ સાચા છે બરાબર હવે અહીંયા આધારમાં અજ્ઞાત નથી જ્ઞાત સંખ્યા છે અને ઘાતાંક મોટી નથી કિંમત શોધી શકાય એમ છે તો એટલું યાદ રાખવાનું કિંમત શોધતી વખતે ઘાતાંક ઋણ રાખીને કિંમત શોધી ના શકાય એટલે એકના છેદમાં ત્રણની માઇનસ ત્રણ ઘાતમાં કિંમત શોધવા માટે ઘાતાંક ધન કરવી જ પડે એટલે તમારે આ ત્રણની ત્રણ ઘાતાંક લખવી જ પડે અને ત્રણની ત્રણ ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ એ આન્સર આવ્યો તો આ મેં જે કર્યું એમાં ઘાતાંક ધન કરી નાખીને જ કર્યું પણ આપણે જે ઘાતાંક ઋણ હોય એને ઋણ જ રાખીને એમનું એમ રાખીને કરવું હોય તો તો આ ત્રણેય ઘાતો વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતોના ગુણાકારના નિયમ મુજબ ઘાતાંકોનો સરવાળો કરો ત્રણની બે વત્તા માઇનસ પાંચ વત્તા છ આ રીતે બી કરી શકાય અને એમ કર્યા પછી તમારે શું નિયમ છે સરવાળા બાદ બાકીના સમાન ચિહ્ન હોય એમનો સરવાળો કરો અસમાન ચિહ્ન હોય એમની બાદ બાકી કરો મોટા અંકનું ચિહ્ન મૂકો તો બે અને છનો સરવાળો આઠ થશે તો આઠ ધન અને પાંચ ઋણ છે તો એમાં અસમાન છે એટલે બંનેની બાદ બાકી કરો તો આઠમાંથી પાંચ જતો ત્રણ અને મોટો અંક આઠ ધન છે એટલે ધન ત્રણ એટલે ત્રણની ત્રણ ઘાત જવાબ આવશે એટલે સાદુ રૂપ આવશે હવે કિંમતમાં શોધીએ તો ત્રણની ત્રણ ઘાત એટલે સત્યાવીસ તો સરળતાથી આન્સર આવી જશે તો તમે ઘાતાંક ઋણની ધન ઘાતાંક કરીને બી કરી શકો અને ઋણનું ઋણ રાખીને પણ કરી શકો તમારી પાસે બે ઓપ્શન તમને જે ફાવે તે બરાબર વિદ્યાર્થી મિત્રો આ ચોપડીનો ઉદાહરણ નંબર બેનો દાખલો છે માઇનસ ચારની ધન પાંચ ઘાત ગુણ્યા માઇનસ ચારની માઇનસ દસ ઘાત બરાબર હવે આપણે સાદું આપવાનું છે કિંમત શોધીશું કે નહીં એ પછી છેલ્લે ઘાતાંક કેટલી વધે છે એના ઉપર આધાર રાખે છે તો આપણે પહેલાં તો ઋણ ચારની ધન પાંચ ઘાતાંકમાં કંઈ નથી કરતા બરાબર હવે આ ઋણ ઘાતાંક છે અને ધન ઘાતક કરવી છે આમ તો ઋણનું ઋણ રાખીને બી કરી શકાય મેં તમને બે ઓપ્શન કીધેલા જ છે તો એ ઋણ ઘાતકને ધન ઘાતક કરવી હોય તો અંશમાં હોય તો છેદમાં આવશે કોના અહીંયા માઇનસ ચારની પાંચ ઘાતના છેદમાં આવશે માઇનસ ચારની ધન દસ ઋણ ઘાતાંકની ધન ઘાતંક કરી નાખી ઋણની ઋણ રાખીને બી કરી શકાય હવે ઘાતોના ભાગાકારના નિયમ પ્રમાણે આપણે સાદુ રૂપ આપીશું તો અંશમાં આપવું તો અંશમાં આપી શકાય છેદમાં આપવું તો છેદમાં આપી શકાય જો છેદમાં આપવું હોય તો છેદમાં જે ઘાતાંક હોય એની ઘાતાંકમાંથી અંશની ઘાતાંક બાદ કરવાની અને અંશમાં કંઈ ના વધે એટલે એક બરાબર એમ કર્યા પછી એકના છેદમાં માઇનસ ચારની ધન પાંચ ઘાતાંક વધશે આ સાદુરું પૂરું થઈ ગયું સાદુરૂપ પૂરું થઈ ગયું હવે માઇનસ ચારની હવે આને અંશમાં લખી દઈએ માઇનસ ચારની ઋણ પાંચ ઘાત તો આ બી સાચું અને આ પણ સાચું હવે ઘાતાંક ઋણ રાખીને કિંમત ના મળે અને ઘાતાંક ધન રાખીને કિંમત શોધવી હોય તો તમારી પાસે ઓપ્શન છે પણ ઋણ ચાર નો ગુણાકાર ઋણ ચાર સાથે પાંચ વખત એટલે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર પાંચ વખત જો મૌખિક ગુણાકાર ફાવતો હોય તો કરવાનું નહીં તો આ ચાલશે હવે અહીંયા બીજો ઓપ્શન એ પણ છે કે ઘાતાંક ઋણનું ઋણ રાખીને કરો તો માઇનસ ચાર માઇનસ ચાર આધાર બનેના સરખા છે એમને એમ રાખી ઘાતોના ગુણાકારનો નિયમ એટલે પહેલો નિયમ ઘાતાંકોનો સરવાળો કરો પાંચ વત્તા માઇનસ દસ એટલે માઇનસ ચારની પાંચ વત્તા માઇનસ દસ અસમાન ચિહ્ન બાદ બાકી મોટાંકનો ચિહ્ન એટલે માઇનસ ચારની માઇનસ પાંચ ઘાત જે અહીંયા આપણે આવ્યો તે જવાબ બરાબર અને પછી આપણે કિંમત શોધવીએ તો ઘાતાંક ધન કરવાની કે સાદુરુ પૂરું થઈ ગયું જેથી મિત્રો મેં બંને ઘાતો એની એ જ લીધી પરંતુ અહીંયા મેં ગુણાકાર હતો એના બદલે ભાગાકાર કર્યો તો હવે આ દાખલો ગણતરી વખતે શું ધ્યાન રાખવાનું તે જુઓ તો આપણે પાસે બે ઓપ્શન છે એ તો તમને કીધેલું જ છે બે ઓપ્શન છે ઘાતક ઋણનું ઋણ રાખીને કરી શકાય બરાબર અને ઋણ ધન ધનઘાતક કરીને બી કરી શકાય પણ જ્યારે બી ભાગાકારનું ચિહ્ન આવે ત્યારે તમારે ભાગાકારના ચિહ્ન પછીની ઘાત છેદમાં ગોઠવી દેવાની તો માઇનસ ચારની જે પાંચ ઘાત છે એના છેદમાં માઇનસ ચારની માઇનસ દસ ઘાત લખી તો અહીંયા છેદમાં કેમ લખ્યું આ ભાગાકારના ચિહ્નને કારણે આના પછીની ઘાત છેદમાં લખી બરાબર ભાગાકારના ચિહ્નને લીધે ઋણ ઘાતકને ધન ઘાતક કરવા માટે નહીં હવે ઋણ ધન ઘાતાંક કરવી હોય તો તો માઇનસ ચારની પાંચ ઘાત ત્યાં ની ત્યાં અને હવે આ ઋણ દસ ઘાતાંક છે ને ધન દસ ઘાતંક કરવી છે તો માઇનસ ચારની ધન દસ ઘાતાંક અંશમાં થઈ જશે અને થઈ જશે ધન ઘાતંક અને વચ્ચે ગુણાકાર અછેદમાં કંઈ ના વધ્યું એટલે એક છેદ ના લખો તો બી ચાલે હવે તમારે જો બંને ઘાતોના આધાર સમાન છે અને વચ્ચે ગુણાકાર છે એટલે પહેલો નિયમ ઘાતોના ગુણાકારનો નિયમ ઘાતાંકોનો સરવાળો થશે પાંચ વત્તા દસ એટલે માઇનસ ચારની પંદર ઘાત કરીને છેલ્લો આન્સર આવશે સાદુરૂપ હવે ઘાતાંક પંદર ઘાતાંક બહુ મોટી છે એટલે કિંમત તો નથી શોધવાની હવે આ દાખલામાં તમારે બીજો ઓપ્શન એ છે કે માઇનસ ચારની માઇનસ અરે ધન પાંચ ઘાતાંક છેદમાં માઇનસ ચારની માઇનસ દસ ઘાતાંક આ રીતે તમે આના જેમ જ ગોઠવ્યું બરાબર ભાગાકાર પછીનું હોય એ છેદમાં ગોઠવવાનું જ અને મારે અહીંયા ઋણ ઘાતાંકની ધન ઘાતાંગ નથી કરવી બરાબર તો આપણી પાસે ઓપ્શન શું છે કે કયો નિયમ છે ઓપ્શનની વાત એ કયો નિયમ છે તો ઘાતોના ભાગાકારનો નિયમ અંશ અને છેદ હોય તો ઘાતોના ભાગાકારનો નિયમ આધાર સમાન હોવા જોઈએ છેદ હા હવે શું ઓપ્શન છે કે તમારે સાદુરૂપ અંશમાં આપવું છે કે છેદમાં આપવું છે બેમાંથી જેવી જગ્યાએ આપવું હોય ત્યાં આપી શકાય માની લો અંશમાં આપવું છે તો અંશમાં માઇનસ ચારની જે પાંચ ઘાતાંક છે એમાંથી માઇનસ દસ ઘાતાંક બાદ કરવાની અને જો તમારે છેદમાં સાદુરૂપ આપવું હોય અથવા છેદમાં સાદુ રૂપ આપવું હોય તો માઇનસ ચારની જે માઇનસ દસ ઘાતાંક છે એમાંથી અંશની ઘાતાંક પાંચ બાદ કરવાની અને એ વખતે અંશમાં કંઈ ના વધે તો એક લખવાનું આપણ સાચું અને આપણ સાચું હવે આગળ વધીશું એટલે વધારે ખબર પડશે માઇનસ ચારની હવે અહીંયા જ્યારે બે ચિહ્ન હોય પાંચ અને દસની વચ્ચે તો એ બે ચિહ્નમાં કૌંસ છોડી દો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આ પ્લસ દસ કેમ થયા ખબર પડવી જોઈએ બે ચિહ્ન માઇનસ માઇનસનો ગુણાકાર કર્યો એટલે પ્લસ થઈ ગયો એટલે એમ કરવાથી શું જવાબ આવ્યો માઇનસ ચારની પંદરઘાત જવાબ આવ્યો જે અહીંયા આપણે આ મેળવેલો જ છે આ મેળવેલો જ છે બરાબર હવે આના પ્રમાણે છેદમાં સાદુ રૂપ આપેલું છે કેમ કે આપણી પાસે બે બે ઓપ્શન હોય છે એ પ્રમાણે છેદમાં સાદુ રૂપ આપ્યું છે તો એકના છેદમાં માઇનસ ચારની હવે માઇનસ દસ માઇનસ પાંચ એટલે કે માઇનસ માઇનસ પ્લસ એવું ના થાય ગુણાકારનો નિયમ છે અહીં સમાન ચિહ્ન સરવાળો દસ ને પાંચ પંદર અને મોટા અંકનું ચિહ્ન એટલે માઇનસ પંદર તો આવી સાચો જવાબ છે તો અહીંયા ઋણ ઘાતકમાં જવાબ રાખ્યો અને અહીંયા ધન ઘાતંકમાં જવાબ લાવ્યા અને ઘાતાંક મોટી છે એટલે કિંમત તો શોધવાની જ નથી એટલે બંને જવાબ સાચા છે એ ખબર પડવી જોઈએ બરાબર એટલે આ દાખલા ગણતી વખતે તમારે એટલું ધ્યાન રાખવાનું કે તમારી પાસે ઓપ્શન હોય છે કયા કયા ઓપ્શન હોય છે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવી છે કે ઋણ રાખવી છે એક એ બે ઓપ્શન બીજો ઓપ્શન છે કે તમારે આ રીતે ઘાતોના ભાગાકારમાં આવે તો અંશમાં સાદુરૂપ આપવું છે કે છેદમાં સાદુ રૂપ આપવું છે એ રીતના ઓપ્શન હોય છે અંશમાં સાદુરૂપ આપો તો પણ ચાલે છેદમાં સાદુરૂપ આપો તો પણ ચાલે અંશમાં સાદુરૂપ આપો તો અંશના ઘાતાંકમાંથી છેદનો ઘાતંક બાદ કરવાનો અને છેદમાં સાદુરૂપ આપો તો છેદના ઘાતાંકમાંથી અંશનો ઘાતાંક બાદ કરવાનો ઘાતુના ભાગાકારના નિયમમાં બરાબર તો આ તમારે સમજવાનું અને જ્યારે આ દાખલા ગણો અને એનો જવાબ તમે કમ્પેરિઝન કરો બે વિદ્યાર્થી વચ્ચે અથવા પાછળના જવાબ આપેલા હોય ત્યાં તો તમારે તમારો લાયેલો જવાબ અને જે જગ્યાએ જવાબ આપેલો છે એ જવાબ જુદો દેખાતો હોય તો જુદો દેખાતો જવાબ એટલે ખોટો નહીં તમારે જોવાનું કે એ બંને કયા સ્વરૂપે લખેલા છે જવાબ કયા સ્વરૂપે લખ્યો તમે કયા સ્વરૂપે મેળવેલો છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ઉદાહરણ નંબર ત્રણની રકમ શું કે છે કે ચારની માઇનસ ત્રણ ઘાતને આધારમાં બે હોય તેવા ઘાત સ્વરૂપે દર્શાવો એટલે આધારમાં બે આવે અહીંયા આધારમાં ચાર છે તો આધારમાં બે આવે એ રીતે ઘાત સ્વરૂપે દર્શાવો તો આપણે ચારની માઇનસ ત્રણ ઘાત લખેલી છે એમાં આધારમાં ચાર છે ને બદલે બે કરવા છે તો આપણી પાસે બે ઓપ્શન છે જો ઘણી જગ્યાએ બ બે ઓપ્શન હોય છે હવે કયા બે ઓપ્શન છે એની વાત કરું તો ઘાતકમાં માઇનસ ત્રણ તો એમ નિયમ રાખીએ અહીં ઋણ ઘાતક ને ધન ઘાતંગ કરવાનો આપણો કિંમત નથી શોધવાની આધારમાં જે ચાર છે ત્યાં બે કરવા છે તો ચાર એટલે શું બે ગુણ્યા બે તો થઈ ગયા આધારમાં બે પણ આ જવાબ નથી આવ્યો આપણે કીધું છે એ પ્રમાણે આગળ કરીશું હવે અહીંયા કૌંસની અંદર બે ગુણ્યા બે એટલે ગુણાકાર છે અને બહાર ઘાતાંક છે એટલે ગુણાકારના ઘાતનો નિયમ ચોથો નિયમ ત્યાં આપણે કોઈ ક્રિયા નથી કરવાની ખાલી ઘાતાંકની વહેંચણી કરવાની છે બેની માઇનસ ત્રણ ઘાત બેની માઇનસ ત્રણ ઘાત અને જે વચ્ચે ગુણાકાર હોય એમનું એમ આટલી સુધી પહોંચ્યા આપણે આ જો જવાબ નથી આવ્યો કેમ કે આધારમાં બે રાખવાનો છે ને એક જ ઘાત રાખવાની છે થઈ શકે એમ છે આ બે ઘાતોની વચ્ચે ગુણાકાર છે એટલે પહેલો નિયમ ઘાતોના ગુણાકારનો નિયમ ઘાતાંકોનો સરવાળો થાય બેની માઇનસ ત્રણ વત્તા માઇનસ ત્રણ ઘાત બરાબર એટલે બેની માઇનસ છ ઘાત આ આન્સર આવ્યો શું રકમ કીધું હતું કે ચારની માઇનસ ત્રણ ઘાત જે લખેલી છે તો એને આધારમાં બે સ્વરૂપે દર્શાવો તો આધારમાં બે સ્વરૂપે બતાવી દીધું તો બીજો ઓપ્શન શું છે બીજો ઓપ્શન એ છે કે જે તમે ઘાતંગ તો માઇનસ ત્રણ એમના એમ ચાર એટલે બે ગુણ્યા બે પણ બે ગુણ્યા બેને ઘાત સ્વરૂપે લખો તો બેનો વર્ગ બેનો વર્ગ એ ઘાત છે અને આખું લખ્યું એ પણ ઘાત છે એટલે શું નિયમનું નામ થયું ઘાતના ઘાતનો નિયમ તો શું સમજાવ્યું હતું ત્રીજા નિયમમાં ઘાતના ઘાતના નિયમમાં ઘાતાંકોનો ગુણાકાર થાય આધારે એમનો એમ રાખી બંને ઘાતોના ઘાતાંકોનો ગુણાકાર થાય બે ગુણ્યા માઇનસ ત્રણ એટલે બેની માઇનસ છ ઘાત તો જુઓ એ જ બેની માઇનસ છ આવ્યું તો આ રીતે બબે બબે ઓપ્શન હોય છે પણ નિયમો જે છે એ જ પ્રમાણે કરવાનું જો નિયમ ના હોય એ પ્રમાણે કરશો તો ખોટું પડશે બરાબર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર ચારમાં ચાર દાખલા છે બરાબર એ ચાર દાખલામાં જે પહેલો દાખલો છે એમાં એ લખેલું છે કૌશમાં બેની પાંચ ઘાત ભાગ્યા બેની આઠ ઘાત અને આખા કૌશની બહાર પાંચ ઘાત એટલે તમે જુઓ કૌશની અંદર ઘાત અને એ કંશની અંદર જે ઘાતો છે અને એની બહાર બી ઘાતાંક એટલે ઘાતના ઘાતના નિયમનો ઉપયોગ થશે એ ખબર પડવી જોઈએ અને આ ભાગાકાર છે એટલે ભાગાકારના ઘાતનો નિયમ પાંચમો નિયમનો બી ઉપયોગ થશે એ ખબર પડવી જોઈએ ગુણ્યા બેની માઇનસ પાંચ ઘાત અહીંયા ઘાતાંક ઋણ આપેલી છે હવે આ દાખલો કઈ રીતે ઘણા ઘણા બધા ઓપ્શન હોય છે ગણવા માટે તો ઘણા બધા ઓપ્શનમાંથી હું એક એકાદ ઓપ્શનથી ગણીને બતાડું છું બરાબર તો પહેલાં તો હું શું કરવા માગું છું કે જે આ ભાગાકારનું ચિહ્ન છે ભાગાકારનું ચિહ્ન હોય ને મેં તમને હમણાં આગળ કીધું હતું તો ભાગાકારના ચિહ્ન પછીની ઘાતને છેદમાં ગોઠવવાની અને ભાગાકારની ડાબી બાજુની ઘાતને અંશમાં રાખવાની બીજું બધું એમનું એમ રાખું છું બરાબર બીજું કોઈ ચેન્જ નથી કરતો હવે અહીંથી મારી પાસે બબ્બે ઓપ્શનો બધી જગ્યાએ છે તો બબે બબ્બે ઓપ્શનોમાંથી તમે કયા ઓપ્શન પ્રમાણે સાચી નિયમથી કરો છો તો તમારો જવાબ જે આવવાનો છે આવશે જ તો મારે હવે શું કરવું છે કે આ કંશની બહાર જે ઘાતાંક છે એ એને હમણાં કંઈ નથી કરવું એની વહેંચણી નથી કરવી ભાગાકારના ઘાતના નિયમનો ઉપયોગ નથી કરવો આપણે બીજા નિયમનો ઉપયોગ કરવો છે અહીંયા તો એ પ્રમાણે બીજો નિયમ એટલે ઘાતોના ભાગાકારનો નિયમ ઘાતાંકોની બાદ બાકી થાય ત્યાં બી બે ઓપ્શન હોય છે અંશમાં કરવું છે કે છેદમાં બંનેમાંથી ગમે તે જગ્યાએ કરી શકાય અરે અંશમાં કરવું છે ધારો કે તો અંશમાં કરવું હોય તો અંશમાં જે ઘાત હોય એની ઘાતાંકમાંથી છેદની ઘાતાંક બાદ કરવાની છેદ તો રહેશે જ નહીં અને અંશની બહારની ઘાતાંક એમની એમ ગુણ્યા બેની માઇનસ પાંચ ઘાતાંકમાં પણ કંઈ નહીં કરવાનું એટલે જ્યારે તમે કોઈક જગ્યાએ સાદુરૂપ આપો છો બીજું એમનું એમ મૂકતા જવાનું પછી બરાબર તો કૌંસની અંદર શું સાદુરૂપ બેની માઇનસ ત્રણ ખાતા આવ્યું સાદુરૂપ બીજું બધું એમનું એમ એક સ્ટેપમાં એક કરતાં વધારે ક્રિયા થતી હોય તો પણ જ્યારે શીખી રહ્યા હોય ત્યારે નહીં કરવા ડાયરેક ડાયરેક સ્ટેપ નહીં કરવાના બરાબર તો આ જો શીખવાની પ્રોસીજર તમારી ચાલુ છે એટલા માટે એક એક સ્ટેપમાં એક એક ક્રિયા બતાડું છું હવે આ ત્રીજા નિયમ પ્રમાણેની રકમ થઈ બેની માઇનસ ત્રણ ઘાતની પાંચ ઘાત ઘાતના ઘાતના નિયમમાં ઘાતાંકોનો ગુણાકાર થાય તો એ નિયમ પ્રમાણે બેની માઇનસ ત્રણ ગુણ્યા પાંચ ઋણ ધન ધનઘાતંક દરેક વખત કરવાની જરૂર નથી હોતી ઋણ ઘાતાંક રાખીને સાદરૂપ આપો જ્યારે કિંમત શોધવાનો વારો આવે ને કિંમત શોધાઈ શકતી હોય ત્યારે ધન ઘાતાંક કરવી જોઈએ બરાબર પહેલેથી બી ઋણ ધન ઘાતાંક કરી શકો અહીંયા બેની માઇનસ પાંચ એમ એમની એમ બરાબર હવે તમારે સાદુરૂપ ક્યાં પહોંચ્યું તો બેની ત્રણ પંચા પંદર અને માઇનસ પ્લસ માઇનસ પંદર બેની માઇનસ પાંચ ઘાત આટલે સુધીનું સાદુરૂપ આપણું પહોંચ્યું હજુ ને ધન ઘાતક કરવું દરેક વખતે શરૂઆતથી જરૂરી નથી હવે વચ્ચે ગુણાકાર છે ઘાતો વચ્ચે ગુણાકાર આધાર સરખા છે એટલે પહેલો નિયમ ઘાતંકોનો સરળ થશે બેની માઇનસ પંદર વત્તા માઇનસ પાંચ ઘાત બરાબર બરાબર બેની માઇનસ વીસ ઘાત આવશે આન્સર હવે આને જ આન્સર કેમ ગણીશું આનાથી આગળ સાદુ રૂપ કેમ નહીં આપીએ બેની માઇનસ વીસ ઘાતાંકમાં ધારો કે કિંમત શોધવી હોય તો ઋણ ઘાતંકને ધન ઘાતાંક કરવી પડે અને બેની પછી એકના છેદમાં બેની ધન વીસ ઘાતાંક આવશે અને એમાં બેનો ગુણાકાર બે સાથે વીસ વખત કરો ત્યારે કિંમત મળી નથી જરૂર બરાબર તો આ દાખલું તમે સમજી ગયા છો બરાબર મિત્રો ઉદાહરણ નંબર ચારનો જે બીજો દાખલો છે એની રકમ આ રીતની છે બરાબર તમે જુઓ કે જે બી ઘાતો છે ત્રણ ઘાતો છે એક બે અને ત્રણ તમારે જ્યારે બી આ ચેપ્ટરના દાખલા ગણો તમારે સૌથી પહેલી નજર આમ તો નજર આધાર અને ઘાતાંક બંને ઉપર પડવી જોઈએ પણ સૌથી પહેલી નજર આધાર ઉપર તમારે જવી જોઈએ શું જોવાનું કે આધાર સરખા છે કે નહીં તો તમે જુઓ અહીંયા પાંચ છે તો અહીંયા માઇનસ પાંચ છે એટલે જુદા કહેવાય હા ગણિતમાં પાંચ અને માઇનસ પાંચ એ જુદું કહેવાય અને અહીંયા તો સાવ અંક બી જુદો છે ચાર છે એટલે માઇનસ ચાર છે એટલે આધાર જુદા છે પણ ઘાતાંક સરખા છે ત્રણે ત્રણમાં ઘાતોના ઘાતાંક માઇનસ ત્રણ સરખા છે તો જો આધાર સરખા હોય ને તો જ પહેલાં કે બીજા નિયમનો ઉપયોગ થઈ શકે અહીંયા તો આધાર જુદા જ છે હા પાંચ અને માઇનસ પાંચમાં ખાલી ચિહ્નનો ફરક છે પણ તો પણ જુદા કહેવાય એટલે પહેલાં કે બીજા નિયમનો ઉપયોગ તો થાય એવો દેખાતો જ નથી તો તમારે શું કરવું પડશે અહીંયા આ ઘાતાંક સરખા છે એટલે તમારે ગુણાકારના ઘાતના નિયમનું રિવર્સ સ્ટેપ કરવું પડશે ગુણાકારના ઘાતના નિયમમાં શું હોય છે કે એ ગુણ્યા બી ગુણ્યા સીની માઇનસ પાં એટલે ઘાતાંક છે માઇનસ ત્રણ ઘાતાંક બરાબર તો કોઈ ગુણાકારમાં રહેલી સંખ્યા હોય અને બહાર કૌશની બહાર ઘાતાંક હોય તો આપણે શું સમજાયું હતું ચોથા નિયમમાં ઘાતાંકની મેચવી કરવાની એની માઇનસ ત્રણ બીની માઇનસ ત્રણ ઘાત સીની માઇનસ ત્રણ ઘાત અને વચ્ચે ગુણ્યા હોયનું ગુણ્યાનું ગુણ્યા તો આ રીતનું હોય તો આ રીતનું કરતા હતા આપણે તો આપણે અહીંયાથી ઊંધુકવાનું છે કે આ રીતનું છે તો આપણે આ રીતનું કરવાનું એટલે જે ઘાતાંક ઋણ ત્રણ છે એ ત્રણેકની પાસેથી લઈને કૌંસની બહાર લઈ જવાની રિવર્સ સ્ટેપ કહેવાયને તો એ કામ કરીશું કે ઘાતાંક સરખી છે એ આપણે કૌંસની બહાર લઈ જઈશું અને ઘાતાંક વગરના એકલા આધાર લખો અંદર કૌંસની અંદર માઇનસ ચાર ગુણ્યા પાંચ ગુણ્યા માઇનસ પાંચ બરાબર હવે જે ઘાતાંક માઇનસ ત્રણ લખ્યું એ એમનું એમ જ રાખો અને કૌંસની અંદર જે ત્રણેય સંખ્યાઓ છે એનો ગુણાકાર કરી નાખો તો પાયો પાયો પચીસ પચીસ ચોક્કસ સો બરાબર હવે મેં ધન સો કેમ લખ્યા એ સો ધન કેમ લખ્યા તો તમે જો એ ત્રણ સંખ્યામાં બે વખત ઋણ છે તો માઇનસ માઇનસ પ્લસ તો સોની માઇનસ ત્રણ ઘાત સુધી આપણે પહોંચ્યા હવે કિંમત શોધવી જ હોય ધારો કે શોધવી હોય તો તમારે ઘાતાંક ધન કરવી પડે તો ઋણ ધન ઘાતાંક કરવા માટે શું સમજાયું છે કે અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ ધન ઘાતક થઈ ગઈ અંશમાં કંઈ ના વધ્યું એટલે એક તો આટલે સુધી પહોંચ્યા હવે તમારે કિંમત શોધવી અહીંયા સરળ છે કેમ કે સોનો ઘન તો સોનો ગણ એટલે સો ગુણ્યા સો ગુણ્યા સો એટલે એકના છેદમાં દસ લાખ એ કિંમત સુધીનો આન્સર અને સાદુ રૂપ સુધીનો આન્સર તો આ પણ ચાલે અથવા આ પણ ચાલે સાદુરૂપ આપો તો કિંમત શોધી એ બી સાદુરૂપ જ કહેવાય જો શક્ય હોય તો કિંમત શોધી નાખવાની હવે શક્ય તો બેની વીસ ઘાતકમાં પણ કિંમત મળવી શક્ય હતી પણ જેમાં ગુણાકારમાં સમય વધારે જાય ત્યાં કિંમત નહીં શોધવાની બરાબર તો તમે આ દાખલો સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર ચારનો આ ત્રીજો દાખલો તમે જુઓ તો તમે આધાર તરફ જોશો તો અહીંયા આઠ લખેલા છે એમાં ઘાતાંક નથી લખી એક અહીંયા આધારમાં ત્રણ છે એટલે આધાર જુદા છે તમે જુઓ બંનેમાં ઘાતાંક બી જુદા છે આધારના ઘાતાંક તો જુદા દેખાય છે હાલ તો સરખું કશું જ નથી દેખાતું આધારમાંય બી સરખું નથી દેખાતું ઘાતાંકમાં પણ સરખું નથી દેખાતું જ્યારે એવું જ થાય એટલે એવું આપેલું હોય તો તમે જે પણ આધાર આપેલો હોય એ વિભાજ્ય છે કોઈ આધારમાં કોઈ સંખ્યા વિભાજ્ય છે તો આઠ એ વિભાજ્ય છે તો આઠના અવિભાજ્ય હવે શું પડે બે ગુણ્યા બે ગુણ્યા બે તો આઠે એ શું છે બેનો ઘન એટલે જ્યાં આઠ હોય ત્યાં તમારે બેનો ઘન લખવાનો ઘાત સ્વરૂપે લખવાનું બીજું બધું એમનું એમ રવા દઈએ હમણાં બરાબર હવે તમે જો કંઈક સરખું દેખાયું તો ઘાતાંગમાં અહીંયા માઇનસ ત્રણ છે અહીંયા ત્રણ છે આટલું તો સરખું દેખાયું એટલે ત્રણ ત્રણ તો સરખું દેખાયું એકમાં ઋણ છે એકમાં ધન છે એટલું જુદું પણ આટલું તો સરખું દેખાયું આધાર તો જુદા જ છે અહીંયા આધારમાં ત્રણ છે અહીંયા આધારમાં બે છે તો આધાર તો એવા જુદા છે કે સરખા થઈ શકે એમ જ નથી તો કોઈ વાંધો નહીં હવે તમે એ જુઓ કે જેમાં જે અહીંયા ઘાતાંક ઋણ છે એની ઋણ રવા દો અહીંયા ઘાતાંક જે ઋણ છે ને એ ત્યાંનું ત્યાં રવા દો ત્રણની માઇનસ ત્રણ ઘાત ત્યાંની ત્યાં રવા દો કેમ કે મેં શું વિચાર્યું અહીંયા પાછી બે ઓપ્શન હોય છે મેં એવું વિચાર્યું કે જે છેદમાં બેની ત્રણ ઘાત છે ને અંશમાં લઈ જઈશું તો બેની માઇનસ ત્રણ ઘાત થઈ જશે મેં કીધું છે ને કે ધન ઘાતાકને ઋણ ઘાતાક બી કરી શકાય ઋણ ધન ધનઘાત પણ કરી શકાય મેં એવું કેમ કર્યું ઘાતાંક સરખી કરવા માટે રકમ હતો આધાર ઘાતાક બેમાંથી કશું જ સરખું નહોતું આધાર સરખા હોય ને અથવા ના પહેલાનો સરખા થઈ શકતા હોય તો કરીને પહેલાં બીજા નિયમનો ઉપયોગ કરવાનો પહેલાં કે બીજા નિયમનો ઉપયોગ કરવાનો પણ ઘાતાંક સરખી થઈ શકતી હોય અથવા આપેલી હોય તો તમારે એ પ્રમાણે કરી અને પછી રિવર્સ સ્ટેપ કરો રિવર્સ સ્ટેપ એટલે શું જે ઘાતાંક હોય એ લઈ લેવાની બંનેની પાસેથી કૌંસની બહાર અને કૌંસની અંદર એકલા આધાર લખવાના બરાબર એટલે આ ચોથા નિયમનું રિવર્સ સ્ટેપ થયું બરાબર ચોથા નિયમનું નામ છે ગુણાકારના ઘાતનો નિયમ જેમાં ઘાતકની વહેંચણી કરીએ છીએ એનું આ રિવર્સ સ્ટેપ થયું તો રિવર્સ સ્ટેપ કરતા હોય તો રિવર્સ જ જવાનું એટલે હવે બેની ત્રણ માઇનસ ત્રણ ઘાત ગુણ્યા ત્રણની માઇનસની વહેંચણી નહીં કરવાની ગુણી નાખવાનું બે તરી છ છ ની માઇનસ ત્રણ આટલે સુધી આપણે પહોંચ્યા હવે આન્સર આને ગણવો છે કે નહીં એ હવે કિંમત મેળવવી છે કે નહીં એના ઉપર આધાર રાખે છે હવે એ કિંમત મેળવવી હોય તો ઋણ ઘાતક રાખીને ના મેળવી શકાય તો ધન ઘાતાંક કરવું હોય તો એકના છેદમાં છની ધન ત્રણ ઘાત ઋણ ને ધન ઘાતાંક કરીએ તો શું થાય એ મેં તમને કીધેલું છે અંશમાં હતો છેદમાં આવે છેદમાં તો અંશમાં આવે હવે છનો ઘન એટલે છ ગુણ્યા ત્રણ નહીં છ ગુણ્યા છ ગુણ્યા છ છનો ઘન જો તમને મેં વર્ગ અને વર્ગમૂળ ને ઘનમૂળમાં કીધું હતું કે વર્ગ ઘન તૈયાર કરો ગમે ત્યાં ઉપયોગમાં આવશે છનો ઘન બસો સોળ એટલે એકના છેદમાં બસો સોળ એ આન્સર આવ્યો કિંમત સુધીનો આન્સર સાદુરૂપ સુધીનો આન્સર આ પણ ચાલે બરાબર તો આ તમે સમજ્યાશો વિદ્યાર્થી મિત્રો તમે હવે આ ચોથો દાખલો જુઓ હવે આ ચોથા દાખલામાં એવું છે કે ઘાતાંક સરખા છે જો અહીંયા ઘાતાંકમાં ચાર છે અહીંયા ઘાતંકમાં ચાર છે આધાર સાવ જુદા નથી આધારમાં પાંચ રત્યાંશમાં ત્રણ છે તો માઇનસ ત્રણમાં પણ ત્રણ છે એટલે કંઈક તો સરખું છે પણ આધારમાં કંઈક એક અંક પણ સરખો હોય ને તો આધાર સરખા હોય એના માટે આપણે પહેલો બીજો નિયમ ઘાતોના ગુણાકારનો કે ઘાતોના ભાગાકાના નિયમનો ઉપયોગ કરી શકાય પણ અહીંયા ત્રણ ધન છે અહીંયા ત્રણ ઋણ છે તો એ તો જુદા કહેવાય તો આ દાખલો ગણવાના બે ઓપ્શનમાં હું એક ઓપ્શન પ્રમાણે કરું છું હવે અહીંયા આધારમાં ઋણ છે અને ઘાતાંક ચાર બેકી છે તો મેં શું કીધું હતું કે આધારમાં ઋણ હોય ઘાતાંક બેકી હોય તો એ ધન થઈ શકે આધારનું ઋણ ધન ત્યારે થાય બેકી ઘાતાંક હોય એટલે સીધો તમે ત્રણની ચાર ઘાત લખી શકો ગુણ્યા હવે આ પાંચ રત્યાંની ચાર ઘાત એટલે કોની ચાર ઘાત પાંચની ચાર ઘાત કે ત્રણની બંનેની પાંચમો નિયમ ભાગાકારના ઘાતનો નિયમ ઘાતાંકની વહેંચણી કરો પાંચની ચાર ઘાત છેદમાં ત્રણની ચાર ઘાત તો ઘાતાંકની વહેંચણી કરી હવે તમે જુઓ કે આ ત્રણની ચાર ઘાતના છેદમાં કંઈ નથી એટલે એક આ છેદમાં છે અને આ અંશમાં છે જો આધારે સરખા ઘાતાંક બી સરખા પણ આપણે આધાર સરખા હોય ત્યાં પહેલાં બીજા નિયમનો ઉપયોગ થતો હતો એ પહેલાં કરવો તો બીજા નિયમનો ઉપયોગ કરીશું ઘાતોની બાદ બાકીનો અરે ઘાતોના ભાગાકારનો નિયમ જ્યાં ઘાતાંકોની બાકી થાય ક્યાં કરવી અંશમાં છેદમાં બેમાંથી જ્યાં બી કરવી હોય ત્યાં કરીશું અંશમાં કરવી છે તો ત્રણની ચાર ઓછા ચાર ઘાત ઘાતાંકોની બાદ બાકી કરી અને પાંચની ચાર ઘાત તો એમના એમ જ રાખીશું આટલે સુધી પહોંચ્યા ત્રણની ચાર ઓછા ચાર એટલે ત્રણની જીરો જીરોઘાત ગુણ્યા પાંચની ચાર ઘાત ત્રણની જીરો ઘાત એટલે કોઈ બી સંખ્યાની જીરોઘાત હવે કિંમત શોધવા તરફ જઈએ એક પાંચની ચાર ઘાત એટલે પાંચનો ગુણાકાર પાંચ સાથે ચાર વખત કરી શકાય એમ છે બરાબર એક ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પચીસ પાંચ ગુણ્યા પાંચ પચીસ પચીસ ગુણ્યા પચીસ છસો એટલે છસો આન્સર આવ્યો કિંમત સુધીનો બરાબર તો આ દાખલો બીજી રીતે બી ગણી શકાય બીજી રીતે કઈ રીતે ગણાય છે તે બતાડું છું હવે જુઓ આ રકમમાં ઘાતાંક સરખા છે તો ઘાતાંક રિવર્સ સ્ટેપમાં બહાર લઈ ગયો બરાબર ગુણ્યા પાંચ અંશમાં ત્રણ છેદમાં અને અહીંયા માઇનસ એમ ના એમ બરાબર ઘાતાંક હવે જો આના પ્રમાણે તમે ઘાતાંકોની વહેંચણી કરો તો ગુણાકારના ભાગાકારના ઘાતના નિયમ પ્રમાણે ચોથા નિયમનું સીધું થાય અને આપણે રિવર્સ કર્યું છે હવે તમે અહીંયા છેદૂડા તો ત્રણ ત્રણ ઉડી ગયા તો શું વધ્યું માઇનસ પાંચ વધ્યા કૌંસની અંદર બાર ઘાતાંક ચાર માઇનસ પાંચની ચાર ઘાત એટલે માઇનસ પાંચ માઇનસ પાંચનો ગુણાકાર આ રીતે ચાર વખત એટલે છસો પચીસ થશે પાંચ પાવ્યો પચીસ પાવ્યો પચીસ ઋણ ચાર વખત એટલે ધન તો આ રીતે પણ આન્સર આવી શકે પણ અહીંયા એક મેં કામ એ એવું ખોટું કર્યું છે ખોટું કામ એટલે આ ચેપ્ટરનું નામ છે ઘાત અને ઘાતા તો ઘાત અને ઘાતાંગના આ ચેપ્ટરમાં શક્ય હોય ત્યાં તમારે છેદ નહીં ઉડાડવાના આ જે છેદ ઉડાડ્યા ને મેં ત્રણ અને ત્રણ ઉડાડ્યા એવા છેદ નહીં ઉડાડવાના છેદ ઉડાડ્યા વગર જ કરો જવાબ તો આવવાનો છે છેદ કેમ નહીં ઉડાડવાના આ ચેપ્ટર તમે કેમ ભણી રહ્યા છો ઘાત અને ઘાતકનું ચેપ્ટર તમે એટલા માટે ભણી રહ્યા છો એના પાંચ નિયમો યાદ રહે અને એનો ઉપયોગ કરતા ફાવે એટલા માટે તો તમે અહીંયા જે છેદ ઉડાડ્યો એમાં તમે કોઈ ઘાત અને ઘાતકના નિયમનો ઉપયોગ નથી કર્યો એટલે શક્ય હોય ત્યાં સુધી છેદ ઉડાડવો નહીં તો તમે અહીંયા જે રીત કરીને આ પહેલી રીત જે લાંબી છે એમાં મેં ક્યાંય છેદ નથી ઉડાડ્યો તો એ યાદ રાખજો બરાબર ચોપડીમાં જે આ દાખલો ગણ્યો છે એમણે શું કર્યું છે એ બતાવી દો તો એમણે શું કર્યું છે કે માઇનસ ત્રણની ચાર ઘાત એટલે માઇનસ એક ગુણ્યા ત્રણની ચાર ઘાત કરી છે બરાબર અને આ પાંચની ચાર ઘાત છેદમાં ત્રણની ચાર ઘાત પછી આ મા ચાર ઘાતકને માઇનસ એકની ચાર ને ત્રણની ચાર ઘાતકની વહેંચણી કરી છે પછી આ ત્રણની ચાર ને ત્રણની ચાર ઘાત વચ્ચે છેદ ઉડાડી દીધો છે પણ છેદ ઉડાડવાનો નથી તમારે શું કરાય એના પછી માઇનસ એકની ચાર ઘાત ગુણ્યા પાંચની ચાર ઘાત જે જુદા પડે છે આધાર તે અને ત્રણની ચાર ઘાત ત્રણની ચાર ઘાત આમ કંઈ છેદ નથી ઉડાડવાનો એમના વચ્ચે સાદુરૂપ કે છેદમાં ઘાતોની બાદ બાના ભાગાકારનો નિયમ ત્રણની ચાર ઓછા ચાર માઇનસ એકની ચાર ઘાત ગુણ્યા પાંચની ચાર ઘાત ગુણ્યા ત્રણની જીરો ઘાત માઇનસ એકની બેકી ઘાતાંક એટલે ધન એક પાંચની ચાર ઘાત એટલે છસો પચીસ ને ત્રણની જીરો ઘાત એટલે એક એટલે આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે છસો પચીસ કિંમતમાં આન્સર આવે બરાબર તો આપણે પાંચની ચાર ઘાત સુધી દાખલો રાખેલો છે સાદું રૂપિયા કિંમત નથી સુધી તો તમે સમજી શકો છો કે ઓપ્શન હોય છે ઓપ્શન એટલે આ બી સાચું છે એક રીતે જોવા જઈએ તો આ પણ સાચું છે પણ આમાં છેદ ઉડાડ્યો છે તો ચોપડીમાંથી ચોપડીમાં બી ગણેલું છે આમાં બી ત્રણની ચાર ઘાત ત્રણની ચાર ઘાતનું શું થયું એ બતાડ્યું નથી એટલે ઉછેદ ઉડાડ્યો જ કહેવાય શક્ય હોય ત્યાં સુધી છેદ ઉડાડવો નહીં બરાબર ઘાત અને ઘાતાના નિયમનો ઉપયોગ થતો હોય તો તેનો ઉપયોગ કરીને જ દાખલો ગણવો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર પાંચનાની રકમ આ રીતની છે માઇનસ ત્રણની એમ વત્તા એક ઘાત ગુણિયા માઇનસ ત્રણની પાંચ ઘાત બરાબર માઇનસ ત્રણની સાત ઘાત તો એમ બરાબર ખાલી જગ્યા બરાબર અહીંયા બરાબરનું ચિહ્ન છે એટલે બરાબરનું ચિહ્ન હોય તો ડાબી બાજુને જમણી બાજુની સરખામણી કરવાની તમે જુઓ ડાબી બાજુ જે બે ઘાતો છે એના આધાર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતાંકોનો સરવાળો થશે તો એ કરીએ તો માઇનસ ત્રણની એમ વત્તા એક વત્તા પાંચ ઘાત એટલે ઘાતાંકોનો સરવાળો કર્યો માઇનસ ત્રણની સાત ઘાત એમનું એમ જમણી બાજુ એમને એમ સમીકરણની જેમ તમારે આગળ વધવાનું માઇનસ ત્રણની એમ વત્તા છ ઘાત બરાબર માઇનસ ત્રણની સાત ઘાત સુધી પહોંચ્યા આપણે અહીંયા માટે કરતા જવાનું બરાબર તો આ કેમનું આવ્યું ખબર પડી ગઈ એમ વધતા છ કેમ થયું તો આ બંને વચ્ચે ઘાત ઘાતોના ગુણાકારના નિયમ એટલે પહેલા નિયમનો ઉપયોગ કર્યો હવે આ સ્ટેપે પહોંચ્યા પછી તમે જુઓ કે બંનેના ડાબી બાજુની જમણી બાજુ આધાર સમાન છે ત્યારે ઘાતાંક જુદા દેખાય છે તો એ સરખા ક્યારે થાય એમની જગ્યાએ કેટલા મૂકીએ ત્યારે એક મૂકીએ ત્યારે તો સીધું એમ બરાબર એક લખો અથવા ડાબી બાજુ જમણી બાજુની સરખામણી કરીશું તો ઘાતાંક બરાબર ઘાતાંક લખીશું કેમ ઘાતાંક બરાબર ઘાતાંક દેખાતો તો છે નહીં આધાર સરખા છે ને અને ઘાતો સમાન છે તો ઘાતાંક પણ સમાન હોય એટલે એમ વધતા છ બરાબર સાત સમીકરણ બન્યું અને છને જમણી બાજુ લઈ જાઓ સાઈડ બદલાવો એટલે સાત ઓછા છ એટલે એક એટલે એમ બરાબર એક આ રીતે તમારે રીત પ્રમાણે શોધવાનું બાકી આ દાખલો ધારો કે એસક્યુ કેમ સીક્યુમ પૂછાય તો તમે મૌખિક પણ કરી શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર છમાં આ રકમ છે કે બે તૃતીયાંશની માઇનસ બે ઘાતની કિંમત શોધો આ રકમ નથી પણ મેં તો પણ કેમ લખી છે કે અહીંયા જે જેની કિંમત શોધવાની છે એમાં ઘાતાંક ઋણ છે આધાર અપૂર્ણાંક છે કિંમત શોધવાની કીધી મેં શું કીધું હતું કિંમત શોધતા પહેલાં ઘાતાંક ધન કરવી જ પડે તો આપણે આ દાખલો પછી ગણું છું બંને દાખલા અલગ જ છે અહીંયા બે તૃત્યાંશની ધન બે કાંઠ છે બે ત્રત્યાંશની માઇનસ બે ઘાત છે બંને દાખલા અલગ છે પણ પહેલાં હું ડાબી બાજુની રકમ સમજાવું છું હવે બે ત્રત્યાંશની બે ઘાત ઘાતાંક ધન છે એટલે તરત જ કિંમત શોધવા માટે પુનરાવર્તિત ગુણાકાર લખીશું બે ત્રત્યાંશ ગુણ્યા બે ત્રત્યાંશ કે ઘાતાંક બે છે એટલે બે તૃ્યાંશનો ગુણાકાર બે વખત એટલે અંશમાં બે દુ ચાર ની છેદમાં ત્રણ તરી નવ એટલે ચાર નવમાં અંશ જવાબ આવશે હવે અહીંયા ઘાતાંક ઋણ છે તો કિંમત શોધવા પહેલાં ધન કરવી પડે અને અપૂર્ણાંક આધાર હોય તો અને ઘાતાંક ઋણ હોય તો તમારે ઘાતાંક ધન કરવા માટે જે આધારમાં જે સંખ્યા હોય બે તૃતિયાંશ એનો વ્યસ્ત લખવાનો તો ત્રણ દ્વિતિયાંશ એટલે ઘાતાંક ધન થઈ ગઈ અને હવે ત્રણ દ્વિતીયાંશની બે ઘાત એટલે ત્રણ દ્વિતિયાંશ ગુણ્યા ત્રણ દ્વિતીયાંશ એટલે શું જવાબ આવે નવ ચતુર્થાંશ તો અહીંયા જે જવાબ આવે એ ચાર નવમાંંશ આવ્યો અહીંયા જવાબ નવ ચતુર્થાંશ આવ્યો એવું કેમ તો અહીંયા બે ત્રત્યાંશની બે ઘાત અને અહીંયા બે ત્રત્યાંશની માઇનસ બે ઘાતમાં બંને રકમમાં આધાર સરખા હતા પણ આધાર સરખા હોય ને ઘાતાંકમાં એકમાં ધન એકમાં ઋણ હોય તો બંને એકબીજાની વ્યસ્ત કહેવાય મેં તમને આગળ વાત કરી હતી તો બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત હોય તો એમના જવાબ પણ પરસ્પર વ્યસ્ત જ મળે અને એમનો ગુણાકાર કરો તો એક થાય જ બરાબર તમે સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બાર પોઈન્ટ એક શરૂ થાય એ પહેલાં છેલ્લું ઉદાહરણ બરાબર ઉદાહરણ નંબર સાત એની રકમ જુઓ હવે આ રકમમાં તમને કંઈ એવું દેખાય છે કે જે એનાથી નિયમ નથી બરાબર તો અહીંયા જો આ માઇનસ છે માઇનસ અને બે માઇનસની ડાઇ બાજુ જમણી બાજુ ઘાતો છે ઘાતોની બાદ બાકીનો નિયમ જ નથી જ્યારે ઘાતોના સરવાળાનો નિયમ નથી ઘાતોની બાદ બાકીનો નિયમ નથી સરવાળાના ઘાતનો નિયમ નથી બાદ બાકીના ઘાતનો નિયમ નથી બધું મેં તમને સમજાવ્યું જ્યારે નિયમ ના હોય તો દરેકનું સાદુરૂપ પર્સનલ કરવાનું દરેક ઘાતનું અલગ અલગ સાદુરૂપ આપવાનું બરાબર તો એ પ્રમાણે જઈશું તો આ છગડિયા કંશની અંદર આ જે માઇનસની ડાબી બાજુ છે એક તૃત્યાંશની માઇનસ બે ઘાત એનું રૂપ એની સાથે જ થશે એક દ્વતીયાંશની માઇનસ ત્રણ ઘાત સાથે એનું કોઈ સાદુરૂપ રૂપ નથી નિયમન નથી તો ત્યાં રૂપ આપવા માટે અહીંયા ઋણઘાતાંક છે તો એને ધનઘાતાંક કરો પહેલાં તો તો એક તૃત્યાંશની ઋણ બે ઘાતાંકને ધન બે ઘાતક કરવી હોય તો મેં શું કીધું હતું અપૂર્ણાંકમાં ઋણ ઘાતાંકને ધનઘાતાંક કરવી હોય તો અપૂર્ણાંકમાં નો વ્યસ્ત કરો તો એક તરતનો વ્યસ્ત થાય ત્રણ એટલે ત્રણનો વર્ગ થયો વચ્ચે માઇનસ હવે એ જ રીતે અહીંયા ઋણ ઘાતકને ધન ઘાતંક કરવી હોય ધન ત્રણ ઘાતંક કરવી હોય તો એક દ્વિત્યાંશનો વ્યસ્ત બે થાય એટલે બેની ત્રણ ઘાત બરાબર વચ્ચે માઇનસનું માઇનસ પર્સનલ જ સાદુરૂપ આપી રહ્યા છે આ બંને વચ્ચે કોઈ સાદુરૂપ નહીં થાય હજુ હા અહીંયા છગડે કંશની ડાબી બાજુ અને જમણી બાજુ એમનું એમ જ રાખીશું થાય એવું છે પણ હમણાં નથી કરતા અત્યારે એમનું એમ જ રાખીએ છીએ હવે છગડિયા કંશની અંદર તમારે આ બંને વચ્ચે કોઈ જ નિયમ નથી તો બંનેનું પર્સનલ સાદુરૂપ ત્રણનો વર્ગ નવ બેનો ઘન આઠ કિંમત શોધી કાઢી કિંમત શોધવી જ પડે હજુ આપણે કૌંસની જમણી બાજુ કંઈ કશું જ નથી કરતા થાય છે પણ નથી કરતા એમ કે આપણું કોન્સન્ટ્રેશન છગડિયા કંશની અંદરનું સાદુરૂપ છે તો નવ ઓછા આઠ કેટલા થયા એક થયા કૌંસ કરવાની હવે જરૂર નથી ભાગ્યાનું ભાગ્યા એક ચતુર્થાંશની માઇનસ બે ઘાત હજુ પણ એમનું એમ હવે આપણે કરીશું જે ભાગાકારની જમણી બાજુ છે તેનું સારું એ તો તમે પહેલાં પણ શરૂ કરી શકતા હતા અહીંથી પણ શરૂ કરી શકતા હતા આ જગ્યાએથી પણ આપણે હવે કરીએ છીએ તો અહીંયા ઋણ ઘાતાંક છે અને ધન ઘાતાંક કરવી છે તો એ ધન ઘાતાંક કરીએ તો એક ચતુર્થાંશનો વ્યસ્ત થાય ચાર અને ધન ઘાતાંક થઈ ગઈ વર્ગ બરાબર એક એમના એમ ભાગ્યા એમનું એમ ચારનો વર્ગ સોળ કેમ કે હવે એનો એક સાથે તો કોઈ સાદુરૂપ થવાનું નથી એક ભાગ્યા સોળ એટલે એક અંશમાં સોળ છેદમાં એક સોળ અંશ એ આન્સર તો તમે શું જોયું અહીંયા આ દાખલામાં શું નવું હતું ઘાતોની બાદ બાકી હતી ઘાતો વચ્ચે બાદ બાકી હતી એટલે ઘાતોની બાદ બાકીનો નિયમ જ નથી એ ખબર હોવી જોઈએ ઘાતોના સરવાળાનો નિયમ નથી ઘાતોની બાદ બાકીનો નિયમ નથી સરવાળાના ઘાતો નિયમ નથી ધારો કે બે વત્તા ત્રણની ચાર ઘાત હોય તો આ સરવાળાના ઘાતનો નિયમ જ નથી એટલે તમારે સીધી પાંચની ચાર ઘાત લખવી પડે અથવા તમારે બસ એ જ એ સ્ટેપ છે પાંચની ચાર ઘાત જ લખવી પડે પછી એવું ના લખાય કે બેની ચાર ઘાત વધતા ત્રણની ચાર ઘાત એ ખોટું કહેવાય એટલે જ્યાં નિયમ નથી ત્યાં તમારે સરવા ગુણાકારના ઘાતનો નિયમ છે ત્યાં ઘાતકોની વહેંચણી થાય ભાગાકારના ઘાતનો નિયમ ત્યાં ઘાતકની વહેંચણી થાય પણ સરવાળા અને બાદબાકીના ઘાતનો નિયમ નથી ત્યાં ઘાતકની વહેંચણી ના થાય જે અહીંયા બતાડીએ એ ના થાય તો ખોટું પડે બરાબર તો એ બધું સમજશો તો હવે આ ચેપ્ટરમાં તમે સ્વાધ્યાય બાર પોઈન્ટ એક તમને જાતે ગણી શકશો તો બાર પોઈન્ટ એકના દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરજો